આજથી આ કથાનો અહીં પ્રારંભ થાય છે એ પહેલા તમને વડીલોને મારી સૂચના કે આ છોકરાઓ આગળ અરગોઠિયા ખાય ને કથા ન કહેવાય. આગળ અરગોઠિયા ખાય ને કથા ન કહેવાય એ તમે ધ્યાન રાખજો. આગળ છોકરાઓ અવાજ ન કરે બહુ બિલકુલ. પહેલા દિવસમાં કથાનું માહિતમ કહેવામાં આવે. રામકથા સાંભળવાથી શું ફાયદો થાય, આ કથા કોને લખી, ક્યારથી આ કથાની શરૂઆત થઈ, પોથી માથે મૂકવાથી શું ફાયદો થાય, પોથી ઘરે લાવવાથી શું ફાયદો થાય, આની કિંમત શું, આનું માહિતમ શું, એ કથાના પહેલા દિવસે હરમેશ કહેવાતું હોય. પ્રથમ તો આ કથાનું નિર્માણ આજથી 19 વર્ષ પહેલા અમરેલી જિલ્લાનું રાજુલા ગામ, રાજુલા તાલુકાનું સતડિયા ગામ રામદેવજી મહારાજની જગ્યામાં જ્યારે મેં કથા કરી 19 વર્ષની આજુબાજુ હશે કદાચ, ત્યારે અમારા કાકા મહુદાસ કાકા ત્યાં પૂજા કરતા. એ કથામાં અહીંથી પોતે આ જ રહેલા અને બધા તમે એમનાથી પરિચિત છો, રામજીભાઈ, ભીખાભાઈ, રમણીક શેઠ ને ઘણા બધા સાથે રહેવાનું થયું. એ વખતે આપણે નક્કી કરેલું વડનગરમાં એક કથા કરશું. આ 19 વર્ષ પહેલાની વાત તાજી થઈ નથી, ભૂવા હોવાવાળાની વાતો કરતા, એમાં 19 વર્ષ પહેલાની આ વાત છે. પછી કર્મ સંજોગે જ્યારે જે કાર્ય જ્યારે થવાનું હોય એ આ પ્રકૃતિમાં નિર્માણ થયેલું હોય એ સમયે જ થાય, એનું બધું નક્કી હોય, એના નિર્માણ પ્રમાણે થાય. તો એ કથા એમને બેસાડેલા હનુમાનજી આજ એ આત્મા હયાત નથી પણ સૂક્ષ્મ રૂપે એ જ્યાં હોય ત્યાં આ કથા સાંભળી રહ્યા છે. એમના નામથી હનુમાનજીનું નામ આપણે એમાં આવી ગયું ના, એ આપણો નિજનો આનંદ છે. કથા એ કથા છે. તો આજે આ કથાના પહેલા દિવસે સૌ પહેલા જે ગામમાં કથા હોય એ ગામમાં પોથી આવે. આ પોથી એટલે શું, બરાબર હવે આ બાજુ સાંભળો. કોઈ પણ ગામમાં કથા હોય એટલે પહેલા કથાની પોથી આવે. આ પોથી, આ પોથી એટલે શું, આને શું કહેવાય? તો જ્યારે ભગવાન કૃષ્ણ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન કૃષ્ણ અને એમના માસીના દીકરા ઉદ્ધવજી એ બેનો વાર્તાલાપ છે, સ્વાન છે. એમાં ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજી પૂછે છે કે હે પ્રભુ, આગળ કલિકાલ આવે છે, કળજુગ આવે છે, તો અમે અમારે તમને ગોતવા હોય તો તમારું સરનામું શું, તમે ક્યાં મળશો? એ વખતે ભગવાને કીધેલું, હે ઉદ્ધવ, આજથી મારું આ નિજ રૂપ છે એ પુસ્તકમાં પધરાવું છું. બરાબર ધ્યાનપૂર્વક સમજજો, મારું આ ભગવાન બોલ્યા છે ભાગવતમાં કે મારું જે આખું સ્વરૂપ છે એ આ પુસ્તકમાં પધરાવું છું. હવે તમને પુસ્તક રૂપે આ ભગવાનની પ્રાપ્તિ થશે. એટલે પોથી છે એ સાક્ષાત નારાયણ છે, પોથી છે એ ભગવાનનું રૂપ છે, અને વિષ્ણુ સહસ્ત્રના કોઈ પાઠ કરતા હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં 1008 ભગવાનના નામ છે, એમાં એક ભગવાનનું રૂપ વાડમ્ય સ્વરૂપ આને કહેવામાં આવે છે. આ સાક્ષાત ભગવાન છે. આ પોથી એ જ ભગવાન ભાગવતમાં તો એવી જય બોલાય, ભાગવત ભગવાન કી જય, આ ભગવાન છે. આ પોથીને આપણે માથે મૂકીએ, શું કામ માથે મૂકીએ છીએ? પોથીને માથે મૂકવાનો હેતુ શું? પહેલા દિવસે તો મારા તમારા જીવનમાં
જે કઈ થાય છે એ અહીંથી થાય છે. રમત બધી આટલામાં જ છે. કથામાં જવાનો વિચાર અહીંથી જ આવે, મને તો ખાઈને ઘરે જઈને ભૂઈ જવાનો વિચાર અહીંથી જ આવે. બધું આટલામાં જ છે, એ કઈ રમત છે. તો પહેલા દિવસે આ પોથી આપણા માથે મૂકી દેવામાં આવે, એટલે કે આ ભગવાનની આપણા માથા ઉપર સ્થાપના થઈ જાય, એટલે આપણા વિચારો છે એ સુંદર આવે, ભગવાન તરફ આપણો લગાવ જન્મે, માથામાં ભગવાનનું સ્થાન થાય, એટલે ભગવાન હૃદયમાં બિરાજિત થાય અને આપણું કલ્યાણ થાય. પોથી ઉપાડવાનો હેતુ આ છે. મેં 20 વર્ષથી મુંબઈ કથા કરું છું, બરાબર, જે નજીક છે બધાને ખબર છે. આશિયાની વારવાની છે, પછી વારે મૂકી દેવાની નથી. તમે આ ગીતકારની મજા જુઓ, શેરી વળાવી સજ કરું, હા સજ, આમ બેટા ચાર જેવું તેવું નહીં, હા વારે પાછું આમ સજ રહેવાનું, હા. એટલે આશિયાની વારવાની વાત છે. આપણા ગામડામાં હવે તો બધું નીકળતું જાય છે, કારણ કે આપણને જે કઈ સમય મળે છે ભગવાન ધંધા રોજગાર માંથી આપણને જે સમય મળે એ બધો સમય આપણે મોબાઈલ ને આપી દેવી છીએ, એટલે બધું નીકળતું જાય છે. જે સમય મળે તમે ગમે તે ગામમાં જાઓ, એટલે ઓટે બેઠા જ હોય, ઘઉંમાં કાંકરા જોતા જ હોય, આપણે જોઈ છીએ, એટલે એને કઈ ખબર જ નથી. પણ ગામડામાં બહેનોને ખ્યાલ હોય કે રામજી મંદિર ઠાકર મંદિર હોય, ત્યાં ચોહાર થાય, ચાર ભજન ગવાય, પછી થાળ ગવાય, અને પછી બધા વિખુટા પડે તારે ગીત ગવાનું, કીર્તન. એ કીર્તનની એક કડી સીધો લાગુ પડે છે પોથીને. કઈ કડી? મન મંદિર ના પુણે પુણે થી કચરો કાઢી નાખજો, મન મંદિર ના પુણે પુણે થી કચરો કાઢી નાખજો, હે મન મંદિર ના પુણે પુણે થી કચરો કાઢી નાખજો, મન મંદિર ના પુણે પુણે થી કચરો કાઢી નાખજો, હે આજ સૌને જય શ્રી કૃષ્ણ પાલે મેલાયા, આજ સૌને જય શ્રી કૃષ્ણ પાલે અત્યારના સમયમાં કોઈને શીખડાવવાની જરૂર છે જ નહીં, બધા જ્ઞાની છે, ખાલી આપણને મોટા કરે છે. બાકી બધી બધાને ખબર પડે, કોઈ કોઈ મૂર્ખ છે જ નહીં. જો આપણામાં જ્ઞાન ન હોય, હું તમને દાખલો આપું, તમારું કોઈ પણ કામ હોય, દાખલા તરીકે તમારા છોકરાને નોકરી ન મળતી હોય અને તમે બાધા રાખો હનુમાનજી મહારાજ જેને માન કરે કે આ કામ થઈ જાય છે, તો પહેલો પગાર જે આવે એમાંથી 500 રૂપિયા મૂકીશ. પહેલો પગાર કોક જ મૂકી, એટલું બધું આપણે આપી જ ન દેવું. શું કામ? આપણને ખબર પડે છે આને જ્ઞાન બધામાં છે. પોથીનું આ માહિતમ છે. પોથી આવે પછી પોથી ગાજતે વાગતે જ્યાં ત્યાં કથા થવાની હોય એ સ્થળ ઉપર આવે, પછી પોથીની સ્થાપના થાય, પછી આરતી થાય, પછી અમે જે બોલ્યા લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારણ રૂપમ કરુણાકરમ, તો આને મંગલાચરણ કહેવાય. શું કહેવાય? મંગલાચરણ. એટલે કે મંગલાચરણ, મંગલ આચરણ. કથા વક્તા કે શ્રોતા જ્યાં ઉતરે ત્યાં ડંખો જ વાગે. અને હજુ સુધી એવું નથી બન્યું કે મેં કથા કરી હોય ડંખો ન વાગ્યો હોય, એ દયા છે. પણ એ ઠાકરને ગણેશ માનતા પહેલા, કથાનો ગણેશ માનતા પહેલા એક લીટીમાં ગીડિયાના ઠાકરને યાદ કરી અને પછી આગળ વધીએ. આ સુકાને હાથમાં સોંપી દઈએ એટલે મારે તમારે ચિંતાને એ સંભાળે, એ આયોજન કરે, એને જે ધાર્યું હોય જે આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થવાની હોય એ 9 દિવસ થાય, આખી આખી રાસ આપણે એને સોંપી દઈએ. એના ભોળલા ના ડાબલા સંભળાય ઠાકર મારો ના
ભામળપર માં 13 સંતો ની જીવન સમાધિ છે, એમાં એક સમાધિ મેણબે માની છે, જે મેણબે માનો પીર ઉગલ મુંધવા પરિવારમાં હતું, એમના લગ્ન મગા બાપા સાથે થયેલા, જે મારાથી સાતમી પેઢીએ થાય, એ આખી આખ્યાન છે, આપણે કથામાં વચ્ચે કહેશું. પણ હું જે બોલી રહ્યો છું એ તમામ કૃપા મેળવે માની છે, બાકી મારું કોઈ એવું ભણતર પણ નથી, તમે જે માનતા હોય તે, એવી કોઈ ઉંમર પણ નથી. તમને હું કહું તો તમે સાચું ન માનો, તમે જો કે માનો, તમે મારું બાળપણ જોયું છે, નહીં બીજા ગામમાં હું જઉં છું, બે ત્રણ કથા એવું હળંગ થઈ હોય, દાડું બાડું વધી ગયું હોય, એટલે હું કહું એટલે એટલે એવડો જ છું હું. આ મોબત હતો ને હમણાં જાય આ ટમાટર હતા, એ મોબત બેઠો હતા બેઠો, આ બધી એવડો જ છું. તો કથાનો ઘણે માનતા પહેલા, જેની મારા ઉપર કૃપા છે, જે આ ચુંદડી તમારા સામે પડી છે, એ મારી પહેલી કથામાં મુરીમાના હાથે માથેથી ખેંચાણી અને એ જે આખો પ્રકાશ થયો એ હું તમને વિગતે વાત કરીશ. ત્યારથી આજ સુધી એની કૃપા મારા ઉપર રહી છે. આ ચુંદડી આંખે અડાડીને બાધા રાખે એટલે ગમે એવું કામ હોય થાય છે, હું કહું એમ નહીં, જગ્યામાં આવે છે અને ખબર છે. અત્યાર સુધીમાં 10,000થી વધુ ચુંદડીઓ અને સાડીઓ માતાજીની સમાધિ ઉપર ચડી ચૂકેલી છે, જગ્યામાં એના રૂમે રૂમ ભર્યા છે. તો એ મેણબે માની જે કઈ દયા છે મારા ઉપર, એ મેણબે માની છે, એ મેણબે માને એક લીટીમાં મારી પહેલી કથાથી આ ચુંદડી લઈ અને હું ફરું છું. તમને જે ચુંદડી દેખાય છે એ પૂરા 20 વર્ષ પહેલાની છે. હા, તો એ મેણબે માને એક લીટીમાં આપણે યાદ કરી અને પછી કથાનો ઘણે માંડીએ, માતાજી મારા ઉપર અને આ નગર ઉપર એની કૃપા. ઢોલીને કીધું તારા એક ના અનેક થાય છે. મેણબે માને 3 વાર વંદન કરી અને આ વડનગર, સિંધવનગર, ગોકુળનગર ની આ કથા કોણા ત્રણે જે કઈ તમે કામ કરતા હોય એ બધું પડતું મૂકી મંડપ આવી જાવ, કારણ કે તો મને મજા આવશે, તમને મજા આવશે, બરોબર. એટલે આ વારંવાર સૂચન ન થાય એટલા માટે આ આવવાનું ભાઈઓને પણ કહું છું, બહેનો તમને કહું છું કે રાતની જે સિરિયલો છે એ બપોરે બતાવે છે એ બંધ કરજો થોડાક દિવસ પૂરતી, કારણ કે એ બધા ભાગ બપોરે આવતા હોય અને આપણે બપોરે જોવામાં રહી જાવી તો પછી કથા મિસ થઈ જાય, એટલે કથાને પ્રેમથી સાંભળજો. અહીં કથાનો ઘણે માંડવા આપણે જઈ રહ્યા છીએ. હવે ગણપતિની પૂજા કેમ થાય, મારો મૂળ મુદ્દો કે કોઈ પણ કામ હોય એમાં કેમ ગણપતિ પહેલા પૂજાય, લગ્ન હોય, કથા હોય, આપણે માતાજીનો માંડવો નાખીએ તો પણ રાવણદેવ ઢાક વગાડે તો પેલું ગણપતિનું જ ગાય પછી બીજું બધું આવે. હા, ભજનમાં પણ પેલા ગણપતિ જ મંડાય. તારે મહાદેવ રે પિતા શંકર દે, પિતા રે શંકર દેવ દેવતા, પિતા રે શંકર દેવ દેવતા, પિતા શંકર દેવ દેવતા.
બગાડ આવ્યો એ છેલ્લા 10 વર્ષની વાત છે. છેલ્લો જે દહકો આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે તમને બધું મળે, પૈસો ગૌણ વસ્તુ છે, પૈસો મોટી વસ્તુ નથી. આ રિક્ષામાં માણસ 5-6 નોટ પાડે જાય એટલે પૈસો બધા આગળ છે. રિક્ષાનો ભાડો 10 રૂપિયા થાય, 5-6 તમે અહીંયા જોયા છે એટલે પૈસો બધા પાસે છે. શોખ, દરેક શોખ દરેક માણસ કરે છે. અત્યારના સમયમાં તમને બધું મળે, એક જ વસ્તુ ન મળે. શું ન મળે? તમને સમજનારા. આ બરાબર મારા શબ્દોની મગજ ખરાબ. આ દરેક ને ખબર છે બધું મળે, સમજનારા ન મળે. ગુજરાતીમાં કહેવત છે કે સાના રાખનારા હોય તો રોવાની મજા આવે. સમજાય છે ને મારી વાત? ઘણું બધું સમજી જજો તમે. સાના રાખનારા હોય તો રોવાની મજા આવે અને મનાવનારા હોય તો રિસાવાની મજા આવે. મનાવનારું હોય તો રિયાવાની મજા આવે, પણ કોઈ મનાવે જ નહીં, રિયાવું કોના થયા? એટલે હવે સમય બદલાતો જાય છે. બદલાતા સમયમાં આ કથા આપણને કંઈક માર્ગદર્શન પૂરું પાડશે. બધા કથામાં ધ્યાન આપજો, પાણી પ્રેમથી પીવો પણ કથામાં ધ્યાન આપજો. તો ગણપતિ ની સ્થાપના કરવા આપણે જઈ રહ્યા છીએ. શું કામ ગણપતિ પહેલા પૂજાય એ ચર્ચા ચાલી રહી છે. ભગવાન ભોળાનાથ કૈલાસમાં તપ કરતા હતા, પાર્વતી ઘરે એકલા હતા. એમને એકલા એકલા કઈ સમય પસાર થતો નહોતો. એ વખતે ભગવાન પાર્વતી ભોળાનાથના વિરહમાં પાર્વતીએ પોતાના અંગના મહેલમાંથી એક પૂતળું બનાવ્યું. મૂળ મહેલમાં આવશે ગણેશ. મૂળ મહેલમાં વસે ગણેશ, ગુરુ ગમ સે ગમ પાતા, ગણપતિ દાતા મેરે દાતા. કાલ કથામાં શિવજી નું ચરિત્ર આવે, એમાં એક ચોપાઈ છે, એમાં એમ લખ્યું છે, મુનિયન સાસણ ગણપતિ પૂજે શંભુ ભવાની. એટલે કે મુનિ ની આજ્ઞાથી ભગવાન ભોળાનાથના લગ્ન થયા. એ વખતે લગ્ન કોને કરાયા? નારદજીએ. ભગવાન ભોળાનાથના લગ્ન થયા એ વખતે મુનિયન સાસન ગણપતિ પૂજે શંભુ ભવાની. ભગવાન ભોળાનાથ અને પાર્વતીએ લગ્ન વખતે ગણપતિની પૂજા કરી. આવું રામાયણમાં લખ્યું છે. જરા આપણી બુદ્ધિમાં બેસે એ વાત નથી. અને એના માટે કથામાં હું તમને પૂરો ન્યાય પણ આપી શકું નહીં, તેમ લઈને જગ્યામાં આવજો બે દિવસ. હા, એ બહુ અભ્યાસનો વિષય છે. ગણપતિની પૂજા થાય છે. ભગવાન ભોળોનાથ અને પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણપતિ સહસ્ર સતાશી રામ જય રામ જય રામ પિતાજી સમાધિ શંભો અવિનાશી શ્રી રામ જય રામ જય જય રામ બીતે સંવંત 1787 87,000 વર્ષ તપ કરી અને ભોળોનાથ પાછા આવ્યા. ચર્ચા આપણી એ ચાલી રહી છે, ગણપતિ કેમ પૂજાય છે. રામકથાનો ઘણે માંડવો છે, તો ગણપતિની ધારાને આપણે સમજવી રહી. બહેનો, એવું આપ કથા જાણો છો, કદાચ તમને ખ્યાલ હશે. પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને ગણપતિને કીધું કે બેટા અંદર કોઈ ન આવે એનું ધ્યાન રાખજો. ગણપતિ હાથમાં ફરસો લઈને ઉભા રહ્યા. થોડી વાર થઈ અને મહાદેવજીનું આગમન થયું. ભોળાનાથને ખબર નથી કે પાર્વતીએ એક પુત્રને ઉત્પન્ન કર્યો છે. ભોળાનાથ અંદર જવા જાય એ જ વખતે ગણપતિએ રોક્યા કે હું તમને અંદર નહીં જવા દઉં, મારી માતા અંદર સ્નાન કરે છે. એ વખતે ભોળાનાથે કીધું કે મારા ઘરમાં મને રોકનાર કોણ? આ મારું ઘર છે. ગણપતિ કે હું કઈ જાણતો નથી, મારી માતાની આજ્ઞાનું પાલન મારે કરવું જોઈએ કે હું તમને અંદર નહીં જવા દઉં. ટૂંકાણમાં બંને બાપ દીકરા વચ્ચે વિખવાદ થયો. એટલું જ નહીં, યુદ્ધ થયું. રોષે ભરાયેલા ભગવાન ભોળાનાથે ત્રિશુર ફેંક્યું
ગણપતિ નું મસ્તક કપાયું. ગણપતિ નું મસ્તક કપાણું, હન પાર્વતી સ્નાન કરી ઉભા થયા અને એમને જ્યાં જોયું કે મારા દીકરાનું મસ્તક મારા પતિએ કાપી નાખ્યું, એ જ વખતે શ્રી પાર્વતીએ ચોટલો પછાડ્યો અને ચોટલામાંથી હજારો ચંડીઓ ઉત્પન્ન કરી. આ જેટલી માતાજીઓને આપણે માનીએ છીએ એ લગભગ જગદંબાઓ એ વખતે ઉત્પન્ન થઈ તેવું દેવી ભાગવત કહે છે. એ વખતે બધા ચોટલો પછાડ્યો માતાજીએ અને માતાજી એક એક જગદંબાઓની પાર્વતીના ચોટલામાંથી ઉત્પત્તિ થઈ. કરણી આગે કીજીએ, કરણી આગે કીજીએ, પીછે ને ધરીએ પાવ, વેરી વસિયલ વાઘરું, દુશ્મન કરે ને ભાવ, અંબા અંબા જે કરે, સદાય સલંબા હોય, દુઃખ હરે, દારિદ્ર હરે, કાચન દૂજે કોઈ, મેલી મેલા ભોગવે, મેલી મેલા ન ખાય, જીના ભેરીમાં મેલડી, એના દુઃખ દારિદ્ર મટી જાય, ભાખરિયું ના વેરાણમાં છૂટાય ચરતા રાન, કોઈ નો ઝાલે કાન, માર્ગ તારો મેલડી, કુકડિયા ભોજન કિયા, તળિયા તાવા માય, તે બોલાયા કટમાય, તે બોલા ભગવતીના ચોટલામાંથી ઉત્પન્ન થયા અને બધા માતાજી આખી પૃથ્વીને વેર વિખેર થવા લાગ્યા. તહેમામ પોકારી ગઈ પબ્લિક બધી. દેવતાઓ ગુંજાયા, હવે શું કરું, પૃથ્વીનો પલય થશે, માતાજી ગોપાયમાન થયા છે, હવે કરવું શું. એક એક ચંડીઓ પૃથ્વીને વેર વિખેર કરવા લાગી. તમારી જાણકારી માટે આપણે બધા માતાજીને માનીએ છીએ. માતાજીની ઓળખ તમને એક શબ્દમાં આપું. માતાજીની ઓળખ, માતાજી માટે, સીતાજી માટે રામાયણમાં એમ લખાયું કે ભ્રકુટિ વિલાસ સૃષ્ટિ લય હોય. શું કીધું? ભ્રકુટિ, ભ્રકુટિ કહેતા માતાજી કેવા હોય? ભ્રકુટિ વિલાસ સૃષ્ટિ લય હોય, એ ભ્રકુટિ કહેતા માતાજીની એક આંખનો પલકારો થાય સૃષ્ટિ લય હોય. લય એટલે પતન કરી નાખ્યા. માતાજી ધારે તો આંખના એક પલકારામાં આ પૃથ્વીનું પતન કરી નાખે, ઈ માતાજી છે. લો, આ વિજ્ઞાન આટલું આગળ ગયું ને આ બધું ઘણા સંશોધનો થયા, કાબુમાં આવે છે કોરોના, એની સત્તા છે, એનું મોકલેલું છે. એ તો આપણે ચીન વાળા બદનામ કરીએ છીએ, બાકી અહીંયાથી જે આવે ને એની કોઈ દવા જ નથી. એની દવા આ છે, જ્યાં આપણે બેઠા છીએ ને હું તમે અને છત્રસાયા ને છીએ, આ એનો ઈલાજ આ છે. પાર્વતી મુંજાયા, દેવતાઓ બધા ભેગા થઈ અને જગદંબાની શ્રી પાર્વતીની બધા દેવતાઓએ સ્તુતિ કરી સાથે મળી. વિશંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન વાવસ જો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. પાપાયો ભગવતી ભવ દુઃખ કાપો. બધા માતાજીને કહેવા લાગ્યા, ઉહારો માતાજી, ચંડીઓને પાછી ખેંચો. એ વખતે પાર્વતીએ બે શરત મૂકી. પહેલી વાત પાર્વતી એ કરી, હે દેવતાઓ, તમારે જો પૃથ્વીનું પતન થતું અટકાવવું હોય તો મારી બે શરત તમારે માનવી પડશે. દેવતાઓ કે માં, તારી હજારો શરત માનવા તૈયાર છીએ. માં, નિર્દોષ માણસો મળી રહ્યા છે. એ વખતે પાર્વતીએ બે શરત મૂકી. એક શરત એ મૂકી કે મારા દીકરાને સજીવન કરો, અને બીજી શરત માતાજીએ એ મૂકી, હે દેવતાઓ, આજથી આકાશમાં, પાતાળમાં, સ્વર્ગમાં, પૃથ્વીમાં ક્યાંય પણ સારું કામ થાય તો પહેલો મારો દીકરો પૂજાવો જોઈએ. એ વખતે દેવતાઓએ કીધું, માં તમે કહો એમ, પણ તમારા દીકરાને અમે યાદ કરીએ માં, તો તું ભેળી આવજે. હા, એને યાદ કરે. તેથી પાર્વતી આશીર્વાદ આપ્યા કે મારો દીકરો ગણેશ છે, એની જો તમે પહેલી પૂજા કરી અને કોઈ પણ કામનો આરંભ કરશો તો તમારા કામમાં મારો દીકરો, અમે મા દીકરો વિઘ્ન નહીં આવવા દઈએ. અહીંયાથી આ ગણપતિની પૂજા ચાલુ થઈ. હવે કીધું કે જાઓ, સામે જે મળે એનું મસ્તક લઈ આવો. હાથી મળ્યો, આપ કથા જાણો છો, હાથીનું મસ્તક ગણપતિને લગાવ્યું. દેવતાઓ ભેગા થઈ અને સ્તુતિ કરી, ગણપતિને સજીવન કર્યા.
આમાં મોટો મુદ્દો એ છે, વિદ્વાનો સંશોધન કરે છે, ગણપતિ નું મસ્તક ભોળાનાથે કાપી નાખ્યું તો એ મસ્તક ક્યાં ગયું? પેલો મુદ્દો. બીજો મુદ્દો કે હાથી નું મસ્તક કાપી ગણપતિ ને ચડાયું તો હાથી નું જે ધડ હતું, હાથી ના જે ચાર પગ હતા એનું શું થયું? પછી વિદ્વાનો આનું સંશોધન કર્યું કે ગણપતિ નું જે મસ્તક હતું ભોળાનાથે કાપી નાખ્યું, એ મસ્તક ઉડતું ઉડતું સમુદ્ર કિનારે જઈને પડ્યું. ગણપતિ નું જે મસ્તક હતું એ ઉડતું ઉડતું સમુદ્ર કિનારે જઈને પડ્યું, અને એ મસ્તક માંથી નારિયેળીનું ઝાડ થયું, જેને આપણે શ્રીફળ કહીએ છીએ. એટલા માટે ભગવાન ભોળાનાથના મંદિરે શ્રીફળ વધેરવામાં આવતું નથી. અને બીજું, હાથી નું જે ધડ હતું, ચાર પગ હતા હાથીના, એને દેવતાઓએ આશીર્વાદ આપ્યા કે અમારા તને આશીર્વાદ છે, જા કળયુગમાં તારા ઉપર અમારા સ્થાપન થશે. એ હાથીના ચાર પગ બીજા બાજુ, એના ઉપર આપણે ભગવાનના સ્થાપન. આવું સંતો સંશોધન કરે તો એ રીતે ગણપતિ ની ઉત્પત્તિ થઈ. આ આપણે કથાનો ગણે માંડીએ. વિગ્રહ કરતા દેવ છે, મારા તમારા ઉપર આવતા વિઘ્નો ને હરે, અને આપણી કથા એવી કરે કે આ કથા કથા નહીં, આ કથા ઇતિહાસ બને, એવી આપણે ગણપતિ પાસે આશા રાખીએ. ગમ ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ગમ ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ગમ ગણપતિએ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. માતાજી નો ગર્ભો ન ગવાય, પેલો ગર્ભો ગણપતિ નો જ ગવાય. હા, ગણપતિ નો ગર્ભો છે વલ્લભ પ્રશ્ન. હે દુ દાડા દેવ વિઘ્ન હરણ લંબોદર નામ તમાય રોદો. દાડા દેવ વિઘ્ન તારી ચાર ભુજા છે રૂપાડી, તારી ચાર ભુજા છે રૂપાડી, કહ માંડર પર અંકુશ વાડી, કહ માંડર પર અંકુશ વાડી, પ્રિયને હૃદય કમળ મા બહુવાલી દો. મોટી તેત્રીસ કરોડ દેવતા શ્રી માળે આયા, તેત્રીસ કરોડ દેવતા શ્રી માળે આયા. તો ગર્ભો પણ ગણપતિનો એવા આપણે ઘણે માંડા કથાના. અને હવે આપણે કથામાં પ્રવેશ કરીએ એ પહેલા કથા સુકામ, એના માટે એક નાનું એવું દ્રષ્ટાંત તમને આપી, અને પછી તુલસીદાસજી મહારાજ જેને આ રામ કથા લખી એનું આખ્યાન, એનું ચરિત્ર આપણે જોઈએ. કથા સુકામ, પહેલા દિવસે તમે આ દ્રષ્ટાંતને બરાબર સમજજો. પહેલા દિવસે આ દ્રષ્ટાંત હૃદયમાં રાખજો તો નવ દિવસ સુધી તમને કથા પકડી રાખશે, અને પછી કથા પછી પણ તમને ઘણો બધો ખ્યાલ આવશે.
કથા કેમ, પુણ્ય કેમ કરવું, દાન શું કામ, મંદિર શું કામ જવું, ઘરેથી મંદિર જાઓ, ઘરેથી તમે મંદિર જાઓ, મંદિર થી ઘરે આવો, ફક્ત 5 મિનિટ થાય અને બધા ગામમાં મંદિર હોય, બરાબર, ઘરેથી મંદિર જાઓ, મંદિરથી ઘરે આવો, ફક્ત 5 મિનિટ થાય, પણ આ વિચાર આવતા 60 વરા થાય, 60 વરે આવે તો આવે, હજુ ઘણા નથી આવતો, ઈ પછી જે જે નિસર કેસી જીસકી સો કેવું છે બધું, નકે કામ 5 મિનિટનું છે, પણ ભાગ્યની વાત છે ભાઈ, હા તમે મંદિર ન જાઓ, કથામાં ન જાઓ, એ બરાબર છે, ન જાઓ તો કઈ નહીં, પણ જતા હોય એને ટીકા ન કરો તોય બહુ સારું, તમે ના જાઓ તો કઈ નહીં, પણ કોઈક જાતું હોય એની તમે ટીકા ન કરો, એને જવા દો તો ઘણું સારું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભગવાન જીવન, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન તમે ભાવે ભજી લો ભગવાન, જીવન આત્માનું કરજો કલ્યાણ, જીવન આપણે બોલીએ છીએ, બાકી અનુસરતા નથી, બધી ખબર પડે છે, નામનું નામ લેવાથી આપણે તરી જવાય, નામ બધી ખબર પડે છે, પણ બહુ દિશામાં મહેનત નથી. મીરાબાઈ કહેતા, મીરાબાઈ, હા આપણે મેવાડના મીરાબાઈ નું કીર્તન છે, રામ રટણ સાંજ સવારે, પીક પછી કોની અમારે, રામ રટણ સાંજ સવારે, પીક પછી કોની અમારે, અરે રામ રટણ સાંજ સવારે, પીક પછી કોની અમારે, રામ રટણ સાંજ સવારે, પીક પછી કોની અમારે. બતાવો કેમ છે, એના માટે એક દ્રષ્ટાંત આપું, ધ્યાન આપજો. એક ગામડું ગામ હતું, એ ગામમાં એક ખાંચી રહેતો, ખાંચી બિચારો બહુ ગરીબ, એક શાયર નો શેર છે, પ્રભુ તારી કસોટી ની કથા સારી નથી હોતી, પ્રભુ તારી કસોટી ની કથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની કોઈ દી દશા સારી નથી હોતી. સારા માણસો હેરાન પણ થયા, છેલ્લે ભગવાન ઉભો હોય, પણ એક વખત તો બહુ કસોટી માંથી પસાર થવું પડે. બજાણામાં, આપણું બજાણા ગીડિયાની બાજુમાં, એમાં એક લંગા અલા રખા, હમણાં જ પોક થઈ ગયા, ડોકળ સારું વગાડતા, વણા કાકા એમને જોયા હોય, એ અલા રખા ભાઈની એક કવિતા છે, ગઝલ છે અલા રખાની, બહુ સરસ શબ્દો છે, તમને સમજાય તો બહુ મજા આવે, એ માણસે લખ્યું છે, શું કીધું, ખુદાને કહે છે, હવે તો ઝાંઝવા જેવું જીવન બદલાય તો સારું, હવે તો ઝાંઝવા જેવું જીવન બદલાય તો સારું. કલ્પના કરો, એક શબ્દમાં કેટલી મોટી વાત કરી આ માણસે, હવે તો ઝાંઝવા જેવું જીવન બદલાય તો સારું, અને આ આ આ ગઝલ ની છેલ્લી એમાં તો સમજાય છે, શું કીધું છેલ્લી,
જીવન દેનાર ને આટલું હવે સમજાય તો સારું, જીવન દેનાર ને આટલું હવે સમજાય તો સારું, હવે તો ગાંધવા દેવું જીવન બદલાય તો સારું, જીવન દેનાર ને આટલું સમજાય તો સારું. મારી વાત હતી કે ગામડું ગામ બરાબર સમજો, આ દ્રષ્ટાંત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી કથા બહુ નહીં સમજાય. આપણે ખાંચી બિચારો બહુ ગરીબ, ગરીબ એટલે એટલો બધો ગરીબ કે 12 વેગા સુધી એ ઘાણી ઉપર તેલ પીલે અને ઘાણેથી તેલ પીએ અને 12 વાગે ઘાણી ઉપર જે તેલ આવે એ તેલનું પોતું કરે, એ પોતું ઘરે મોકલાવે અને પોતામાં જે તેલ હોય એ નીચોવી અને એમાંથી જે તેલ નીકળે એમાંથી એની પત્ની સાફ કરે. આટલો ગરીબ, ગરીબીજીને જોઈને જ ખબર હોય. આજના છોકરાઓને નેટ રિચાર્જ કરાશે બીજી કઈ ખબર ના હોય, તો જેને જોઈ હોય એને અનુભવ હોય. ગરીબી જોઈ હોય ભગવાન અત્યારે બહુ સારું છે. મેં કીધું ને હા બહુ સારું, આપણે બધાએ જે જોયું છે એ અત્યારે વાત કરી તો કોઈ જ્યારે પડતી નથી ને. બહુ છોકરા તમે કહો અમે તૂટી ગયા ને, અમે દાડિયા જતા ને, રોડ ના કામે જતા ને, આમ કરતા ને તેમ કરતા ને, જીમ માં કામે જતા ને, આવું તમે છોકરા કહો એટલે છોકરો સેલીમ કે તમારા ભાઈ ઘરે શું કરી લો, તમે શું કહો શું તમારા ભાઈ જેવા તમે મૈથા તેલ નીકળે એનું પોતું કરે, પોતું ઘરે મોકલાવે, એમાંથી પોતામાંથી જે તેલ છે નીચોવી અને એની પત્ની સાફ કરે. આટલી ગરીબાઈ. રોજ નો આ નિયમ દ્રષ્ટાંતને બરાબર સમજો, રોજ પોતું ઘરે જાય 12 વાગે એ નીચો વાય એમાંથી તેલ નીકળે એનું સાફ થાય. એક વાર એવું બન્યું કાંચીની ઘાણીએ કોઈ સંત આવ્યા. ગરીબ માણસો હોય ને, ગરીબ માણસો માહેડો હોય, ગરીબાઈ હોય ને એ ભલે ને દેવા કઈ ના હોય માહેડો હોય એ તમને પૂરેપૂરા સાંભળે, પૂરા સાંભળે. તમારું વયુ એવા વ્યક્તિ પાસે શંકરદાન ભાઈ, આપણે લીમડી રાજકવિ શંકરદાન ભાઈ નો દુઓ છે કે અંતરના ઊંડાણની કોઈ જાણ ભેદુને જણાય ઇને ચોરે નો ચિત્રાય, ચિત્તની વાતો શંકરા કહેવા તો અહીંયા જ કહેવાય. બરાબર બધે ચિત્રા પાડવા જવાય નહીં. બાપુ આયા ખાંચીએ બાપુની પધરામણી કરી, સત્સંગ ચાલુ થયો અને સત્સંગમાં સત્સંગમાં સમયનો ખ્યાલ ન રહ્યો. સત્સંગમાં મોટી તાકાત છે, સત્સંગમાં બહુ મોટી તાકાત છે. સત્સંગ કરનાર ને જો ભાવ હોય, સત્સંગ સાંભળનાર ને જો ભાવ હોય તો સમય ક્યાં જાય એ ખબર ન પડે. હા મોરબીની બાજુ, મોરબી બાજુ મારી કથા બહુ થાય. મોરબીની બાજુમાં જીવાપર ગામ છે, એ ગામમાં મેં 3-4 કથા કરી. એ ગામમાં ગામ આખું પટેલ નું અને પટેલ સમાજ તો બધું બહુ ટેમ ટેબલ વાળો સમાજ. એટલે એક ભાઈએ મને એમ કીધું કે બાપુ મંડપમાં ઘડિયાળ રાખીએ. મેં કહું સીમ કે મંડપમાં ઘડિયાળ હોય તો તમને ખ્યાલ આવે ને કે અમે હાળા ચોથી આરતી લઈ લેવી આ તે. એટલે મેં એવું કીધું, મેં મંડપમાં ઘડિયાળ રાખવાની જરૂર નહીં. મને કેમ ખબર કઈ પડે? મેં કીધું 6 વાગે ને એટલે અમને માણાના મોઢા ઉપર ખબર પડે. આમ તો આમ તો બગા ખાય, ટાંટીએ લાંબા ટૂંકા કરે, ફોન ખોદાવા માંડે, ઘડીક આગળ જઈને પાછો થાય એટલે સમજી જવાનું 6 વાગે આપણે પૂરું કરો ને ગાવડા હોયા જાય ક્યાં. મોઢા ઉપર જ નક્કી થઈ ગયા, ઘડિયાળ બળિયાની જરૂર ન પડે. ખાંચીના ત્યાં સત્સંગ ચાલુ થયો, 12:30 થયા, એક વાગ્યો ખાંચણ પોતાની રાહ જોવે, પોતું કેમ ન આવ્યું, એક વાગ્યો 1:30 વાગ્યો પછી ખાંચણની છે ને ધીરજ ખૂટી ગયા અને કાચણ પાણી આવી. આ દ્રષ્ટાંત દઈ પછી હું તમને કથા તરફ લઈ જઉં. દ્રષ્ટાંત ને આ બાજુ ધ્યાન આપજો ને સમજાય છે નહીં, બહુ માથે થી વહી જાય એ વાત છે. હાળા 12:30 વાગે એ કાચણ ઘાણી આવી. બાપુ અને પેલો ઘાંચી સત્સંગ કરતા હતા અને કાચણે આવીને એમ કીધું ઘાંચીને કે
હાથ વાળા ક્યાં કાઢ્યા? હું 1.5 કલાક ની રાહ જોઉં છું, તમે પોતાનું શું કર્યું? ખાંચીએ કીધું, ઘાંચણ તારા શબ્દોમાં તાકાત છે, ફરીને બોલ. ફરીને ઘાંચણે કીધું કે તમને કહું છું, હાથ વાળા ક્યાં કાઢ્યા, પોતાનું શું કર્યું? અને હવે ઘાંચણે ક્યાંથી થયેલા તેલના પોતાનું, પોતાનું કરવા. 9 દિવસ આપણે પોતાનું કરવાનું છે. આ કથાનો હેતુ એ છે. કઈક એવું આપણે ગોતીએ, કઈક એવું એકાદ દસ્તા કથા છે ને, એ રેડીમેડ કાપડ ની દુકાન છે. 9 દિવસમાં બધાના માપનું આવે, મારું માપ આવે, તમારું દરેક ના માપનું આમ આવે, ત્યાં તમારું માપ આવે, ત્યાં પેલી બરાબર દરેક નું માપ આવે. રાહ જોવાની, તમે ધરમદાની ઘંટીએ ધરાવા જાઓ બરાબર, અમારે ધરમદાની ઘંટીએ તો બધા ગાળા આવતા ને, બાજરા નો ગાળો આવે, ઘઉં નો ગાળો, ચણા નો ગાળો, એમાં બધા ગાળા આવે. ઘઉં નો હાલતો હતો, ચણા વાર રાહ જોવી, ચણા હાલતો બાજરી વાર રાહ જોવી, બાકી આવે ખરું બધે. હવે આપણે કથા તરફ આગળ જઈએ. પેલા પ્રેમ અને ભાવથી 2 વર્ષ સમાજ એટલે એક ભાઈએ મને એમ કીધું કે બાપુ મંડપમાં ઘડિયાળ રાખીએ. મેં કહ્યું કે મંડપમાં ઘડિયાળ હોય તો તમને ખ્યાલ આવે ને કે અમે હાળા ચોથી આરતી લઈ લેવી આતે. એટલે મેં એવું કીધું, મેં મંડપમાં ઘડિયાળ રાખવાની જરૂર નહીં. મને કે કેમ ખબર કઈ પડે? મેં કીધું 6 વાગે ને એટલે અમને માણાના મોઢા ઉપર ખબર પડે. આમ તો બગા ખાય, ટાંટિયા લાંબા ટૂંકા કરે, ફોન ખોદાવા માંડે, ખડીક આગળ જઈને પાછો થાય, એટલે સમજી જવાનું 6 વાગે આપણે પૂરું કરો ને ગાવડા વયા જાય ક્યાં. મોઢા ઉપર જ નક્કી થઈ ગયા, ઘડિયાળ બળિયાની જરૂર ન પડે. કાચીના ત્યાં સત્સંગ ચાલુ થયો, 12:30 થયા, એક વાગ્યો, ઘાંચણ પોતાની રાહ જોવે, પોતું કેમ ન આવ્યું? 1 વાગ્યો, 1.5 વાગ્યો, પછી ઘાંચણ ની છે ને ધીરજ ખૂટી ગયા અને ઘાચણ પાણી આવી. આ દ્રષ્ટાંત દઈ પછી હું તમને કથા તરફ લઈ જઉં. દ્રષ્ટાંત ને આ બાજુ ધ્યાન આપજો, ને સમજાય છે નહીં, બહુ માથે થી વહી જાય એ વાત છે. હાળા 12:30 વાગે ઈ ઘાચણ ઘાણી આવી. બાપુ અને પેલો ઘાંચી સત્સંગ કરતા હતા અને ઘાંચણે આવીને એમ કીધું ઘાંચીને કે હાથ વાળા ક્યાં કાઢ્યા, હું 1.5 કલાક ની રાહ જોઉં છું, તમે પોતાનું શું કર્યું? ખાંચીએ કીધું, ઘાંચણ તારા શબ્દોમાં તાકાત છે, ફરીને બોલ. ફરીને ઘાંચણે કીધું કે તમને કહું છું, હાથ વાળા ક્યાં કાઢ્યા, પોતાનું શું કર્યું? અને હવે ઘાંચણે ક્યાંથી થયેલા તેલના પોતાનું, અને કાચી હમતી ગયો આ પોતાનું. કાચી ઉભા થઈ કાચરના પગ પકડા, કાચી તું મારી સદગુરુ, ખરેખર મેં કથા મજૂરી જ કરી, મેં આ દેહના કલ્યાણ માટે પોતાનું કાંઈ કર્યું નથી, કાણી હંભાર હું જાઉં છું પોતાનું કરવા. 9 દિવસ આપણે પોતાનું કરવાનું છે. આ કથાનો હેતુ એ છે. કઈક એવું આપણે ગોતીએ, કઈક એવું એકાદ દસ્તાક કથા છે ને, એ રેડીમેડ કાપડ ની દુકાન છે. 9 દિવસમાં બધાના માપનું આવે, મારું માપ આવે, તમારું દરેક ના માપનું આમ આવે, ત્યાં તમારું માપ આવે, ત્યાં પેલી બરાબર દરેક નું માપ આવે. રાહ જોવાની, તમે ધરમદાની ઘંટીએ ધરાવા જાઓ બરાબર, અમારે ધરમદાની ઘંટીએ તો બધા ગાળા આવતા ને, બાજરા નો ગાળો આવે, ઘઉં નો ગાળો, ચણા નો ગાળો, એમાં બધા ગાળા આવે. ઘઉં નો હાલતો હતો, ચણા વાર રાહ જોવી, ચણા હાલતો બાજરી વાર રાહ જોવી, બાકી આવે ખરું બધે. હવે આપણે કથા તરફ આગળ જઈએ. પેલા પ્રેમ અને ભાવથી શંકર સુવન રે હનુમાનજી, શંકર સુવન રે હનુમાનજી, નંદન રે હનુમાનજી, અજની નંદન રે હનુમાનજી, રે હનુમાનજી, રે હનુમાનજી, રે હનુમાનજી. હવે આપણે કથાનો આરંભ કરીએ. રામ કથાની અહીંથી શરૂઆત થાય છે. જે કથા લેખી કોને? તુલસીદાસજી મહારાજ. તુલસીદાસજી મહારાજ નું જીવન ચરિત્ર નું આપણે દર્શન કરીએ. આ કથા કેમ લખાણી, ક્યારે લખાણી, કઈ સાલમાં લખાણી, એ વિવિધ આપણે ચર્ચા કરીએ. આપણી આગળ ઘણો સમય છે.
અને આપણે રામકથા કહીએ છીએ. શું આપણે કહેવી કે અમારા ગામમાં રામકથા બેઠી છે? બાકી તુલસીદાસજીએ જે રામાયણ લખી એનું આખું નામ એવું છે રામચરિતમાનસ. આનું આખું નામ એવું છે રામચરિતમાનસ. તો પાટિયામાં લખો રામચરિતમાનસ, પહેલો શબ્દ શું આવે? રામ, પછી ચરિત્ર, પછી માનસ. એટલે કે જીવનમાં પહેલા રામ આવે, પછી જ આપણું ચરિત્ર સુધરે, અને ચરિત્ર સુધરે પછી આપણું માનસ સુધરે. આખો અર્થ આવો છે. બીજું, તમે આપણે બધા હિન્દુ છીએ, તમારી જાણકારી માટે એક વાત કહી દઉં. આ કથા પહેલા દિવસે, આજથી તમે નિયમ નહીં પણ મનોમન નક્કી કરજો કે આપણે જો હિન્દુ હોય, રામને માનતા હોય, તો આજથી એક સંકલ્પ કરવાનો, કયો? કે આ રામાયણની આવડી મોટી કિંમત, લાખો કરોડો રૂપિયાની પાછળ લોકો ખર્ચે છે, એટલું જ નહીં ભંડારાઓ થાય છે, હજારો મોરારી બાપુની કથામાં કેટલું માણસો જમે છે, એ કેવળ રામકથાના પ્રતાપે. અને આપણી મુશ્કેલી શું છે કે આ કથા ચાલુ હોય, તમે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને પાડોશમાં બે માણા બાંધતા હોય અને મહેમાન પૂછે કે આ પાડોશમાં શું થાય છે, આપણે શું કહેવી? એમની રોજની આ રામાયણ છે, રામાયણ કહેવાય? મને કહો તો, આટલું તો તમે વિચાર કરો. રામાયણ ને અહીંયા તમે જોડા દીધો, લાઇટ થઈ જાય કે લાઇટ વાળી રોજની રામાયણ, રેશન વાળો કેરોસીન ના કેરોસીન ની રામાયણ, અહીંયા એ બધે ગમી આ રામાયણ ફિટ કરી દેવાનું. એટલું તો આપણને પ્રેક્ટિકલી જ્ઞાન તો હોવું જોઈએ ને કે આ રામાયણ નો ફિટ કરાય. એટલે એ તમારે મનોમન નક્કી કરવાનું હોય કે જ્યાં જે કહેવાતું હોય, અમુક જગ્યાએ અમુક વસ્તુ ના બોલાય. હા, ભલે ભગવાનનું નામ હોય તો નથી બોલતા ને આપણે. કોઈનો માનો કે કોઈના લગ્ન ચાલુ હોય, માહિરામાં ફેરા ફરતા હોય, વરકન્યા બરાબર મંત્રોચ્ચાર થતા હોય, અને અહીંયા તમે જે એમ કહો રામ બોલો, ભાઈ રામ બોલાય, રામનું જ નામ છે ને, પણ અમુક જગ્યાએ ના બોલાય. શમશાન યાત્રા નીકળે એમ કે શ્રી ગણેશાય નમઃ, એ ના બોલાય, કારણ કે શમશાન યાત્રા છે. એટલે અમુક જગ્યાએ ન પણ લેવાય નામ. હા, આવું બધું આપણે શીખવાનું છે. તુલસીદાસજી મહારાજ જેને આ રામાયણ લખી એનું ચરિત્ર પેલા આપણે સમજી લઈએ, પછી રામાયણના સાત કાંડ એમાં પહેલો બાલ કાંડ એને આપણે નિહાળીશું. તો તુલસીદાસજીનો જન્મ ક્યાં થયો? તો યમુના નદીના કિનારે, યમુના નદીના કિનારે રાજાપુર નામે એક બહુ મોટું ગામ હતું. એ રાજાપુર ગામમાં આત્મારામ દુબે નામના એક બ્રાહ્મણ રહેતા હતા, અને આત્મારામ દુબે એની પત્ની, એનું નામ ઉલસીબાઈ. આત્મારામ દુબે અને ઉલસીબાઈ બેના સંસારથી ઉલસીબાઈના કુખે વિક્રમ સંવત 1554 શ્રાવણ સુદ સાતમના દિવસે તુલસીદાસજીનો જન્મ થયો, જેને આ રામાયણ લખ્યું. વિક્રમ સંવત 1554 1450 વર્ષ પહેલા ઉલસીબાઈના કુખે તુલસીદાસજીનો જન્મ થયો. એવું કહેવાય છે કે તુલસીદાસજી જન્મમાં જન્મતાની સાથે રામ શબ્દ બોલ્યા, એટલે તુલસીદાસજીનું એક નામ રામ બોલો પણ છે. હા, તુલસીદાસજીનો જન્મ થયો. તુલસીદાસજી મહારાજ પોતાના માતાના ગર્ભમાં 12 મહિના રહ્યા, જેને રામાયણ લખ્યું એ તુલસીદાસજી પોતાની માના ગર્ભમાં 12 મહિના રહ્યા. બીજું, તુલસીદાસજીનો જન્મ થયો એ વખતે તુલસીદાસજીના મુખમાં 32 એ 32 દાંત હતા. 32 32 દાંત લઈને તુલસીદાસજી જન્મ્યા હતા. એ વખતે હાજર જે સ્ત્રીઓ હતી એને આ વિરોધ કર્યો કે જે બાળક દાંત લઈને જન્મે એ અપશુકન્યાળ કહેવાય, ગામ ઉપર વિઘન આવે. આવી બધી ચર્ચા થઈ. શુકન આખું શાસ્ત્ર છે. હું આ તો બીજી તમને બહુ ખબર ના હોય, મિલાડી આડે ઉદત નહીં હારું, નાગ આડે ઉદત નહીં હારું, શીખ સાહિત નહીં હારું, આ 4-5 વસ્તુની જ ખબર હોય, બાકી આખું શાસ્ત્ર છે. નાગ આડો ઉતરે તો નહીં હારું, પણ ઉઘરાણી કરવા દેતા હોય નાગ આડો ઉતરે તો બહુ સારું, મિલાડી આડી ઉતરે તો નહીં સારું, પણ ડાબી બાજુથી ઉતરી અને જમણી બાજુ જાય અને જો તમે હગાઈ કરવા દેતા હોય તો બહુ સારા શુકન, એવું આખું શાસ્ત્ર છે. આ શીખ એક થાય તો અપશકન આપણે માનીએ છીએ, બે થાય તો આપણે સારું માનીએ છીએ, શીખ હામી થાય તો મોટા શકન,
તમે કોઈ કામે જતા હોય અને તમારા હમે આવીને કોઈ શીખાય તો શકન છે, પાછળથી શીખાય અપ શકન. આખું શાસ્ત્ર છે આ. બોલો સંતો એ નાની નાની વસ્તુ આ બધું આ કેટલો એ લોકો અભ્યાસ કર્યો બધું શીખ ને બધું કેવું કહેવાય. સ્વપ્ન શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર માં તો તમે ખુરચીમાં બેઠા હોય એવું સપનું હોય શું થાય એ લખ્યું છે. સપનામાં કંકુર દેખાય શું થાય એ લખ્યું છે. આખું સ્વપ્ન શાસ્ત્ર છે આ 1800 પાના. તો શુકન નપશકન બરાબર. ટુકાણમાં હું તમને એક જ દાખલો આપું કે શુકન શાસ્ત્ર માં જે લખ્યું હોય તે તમને શકન અપશકન માં ખબર પડે કે ન પડે, પણ કથા સાંભળ્યા પછી એટલું જીવનમાં નક્કી રાખવાનું કે આપણે જીવન એવું જીવીએ કે આપણા કોઈ અપશકન ન થાય. આપણે આમાં દેખીને મોટું ન બગાડવું જોઈએ. એ મોટા શકન. બાકી બીજું શું? બહેનોનું ડાબું અંગ ફરકે શકન કહેવાય. રામાયણમાં આવશે વામ અંગ ફરકણ લગી. ડાબું અંગ ફરકે બહેનોનું શકન કહેવાય. પુરુષનું જમણું અંગ ફરકે શકન કહેવાય. ફરકવું એટલે ઘડી કામ ફરકીને બંધ થાય તો શકન કહેવાય. કલાક કલાક ફરકે લખવા કહેવાય. પછી એની ઈલાજ કરવો પડે. પછી ના બાપુ કથામાં કીધું તું મારા શકન છે ના. પછી વહેલી તકે લઈ જવું પડે. દાડું મળી જાય. અહીં હાજર સમાજે તુલસીદાસજીનો વિરોધ કર્યો. આ બાળક આપણા ગામમાં રહે તો ગામ ઉપર વિઘ્ન આવે. જેને આ રામાયણ લખ્યું એનો વિરોધ જન્મતાની સાથે થયો. બટાકો બફાય નહીં ત્યાં સુધી ખુદી મીઠું ન થાય. બટાકો બફાય પછી જ મીઠું થાય. ખાડો કર્યા વગર કોઈ દી ટેકરો ન થાય અને ઘણું બધું ગુમાયા પછી ઉન્નતિ પ્રાપ્ત થાય. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા મનવા નથી મફતમાં મળતા. એમને આમ કઈ મળી જતું નથી. આ હાજર સમાજે વિરોધ કર્યો કે આપ અપશુકનિયાર બાળક છે, ગામમાં ન રખાય. બધાએ ભેગા થઈ તુલસીદાસજીના પિતાને કીધું કે તમારા ત્યાં જે છોકરાનો જન્મ થયો છે એના મોઢામાં 32 દાંત છે અને આવો છોકરો જો ગામમાં રહે તો તમારા કુટુંબ ઉપર તમારા ઉપર વિઘ્ન આવે. એ વખતે તુલસીદાસજીની માતા માતે મા બીજા બધા વગડાના વા આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દેણું દરનાર મા ન મરતી. કારણ કે મા એ આખું પાત્ર જુદું છે. તુલસીદાસજીની માતા ને બહુ ચિંતા થઈ. તુલસીબાઈને ચિંતા થઈ કે બહુ વર્ષ પછી મારા ત્યાં બાળકનો જન્મ થયો છે. જન્મતાની સાથે આ ગામડાએ મારા છોકરાનો વિરોધ કર્યો. નક્કી મારા બાળકને મારી નાખશે. જેને રામાયણ લખી એની કથા તમને કહું છું. એ જ વખતે તુલસીદાસજીએ તુલસીદાસજીની માતાએ ચુનિયા નામની દાસીને બોલાવી અને દાસીને કીધું કે મારા છોકરાને લઈને તું છેક વહી જા. અને એ ચુનિયા નામની દાસી તુલસીદાસજીને લઈ અને નીકળી ગઈ. એ વખતે 2-3 દિવસની તુલસીદાસજીની ઉંમર હતી. જેને રામાયણ લખ્યું બોલો. ચુનિયા પોતાના ઘરે લાવી તુલસીદાસજીને ભક્તમાર નામનું પુસ્તક છે એમાં 108 ભક્તોના ચરિત્રો છે એમાં આ બધી વાત આવે છે. ધીરે ધીરે કાબરી ગાયનું દૂધ પી તુલસીદાસજીને મોટા કર્યા. કોઈ વળી એમ કે છે કે તુલસીદાસજી મોટા થયા 7 વર્ષની ઉંમર થઈ તુલસીદાસજીની અને ચુનિયા નામની દાસીનું પણ મૃત્યુ થયું. તુલસીદાસજી એકલા પડી ગયા. પછી કોઈ ખાવાનું આપે તો ખાતા, ઓટે સુઈ રહેતા. એટલું જ નહીં પણ એવું પણ કહેવાય છે કે ભગવાન ભોળોનાથ અને પાર્વતી તુલસીદાસજીને બીજો રૂપ લઈ અને જમાડી જતા. માવતર તો હતા નહીં. કોઈ ના મરસો જો એક વાર સાંભળજો. આ કાન જાય ને પછી કાન ની કિંમત સમજાય. આંખ જાય પછી આંખ ની કિંમત સમજાય. એ માવતર જાય પછી જ માવતર ની કિંમત સમજાય. હયાતી માં કઈ સમજાતું નથી. આ ખાવાના ટાઈમે જ આવજો. સમતા વેલા ન આવતા ગરબા કાઢવા એવી જ વાતો આવે. ઈ હોય તો હજી કોઈ સમજાતું નથી. કોઈ ના મરસો ના મા અને બાપ પકડી કોઈ નામ કોઈ નામ મરસો
કાંઈ બન્યું એવું તુલસી દાદી એકલા પડી ગયા. અને એક વાર એવું બન્યું કે અયોધ્યા માંથી ફરતા ફરતા હરિહરાનંદ નામના સંત પોતાની મંડળી સાથે ઈ ગામમાં આવ્યા. તુલસીદાસજીને જોયા પારખી ગયા કે આ બાળક કોઈ સામાન્ય નથી, હીરાનો પારખો જવેરી જ કરી શકે, જાતા પારખા નો થાય. સામેલો વાળો ની ઓકાત ન હોય અને તમારા માટે ગમે તે બોલે તો દુઃખ લગાડવું નહીં, સમજી લેવાનું કે ઈ આપણી કિંમત ન કરી શકે. એના માટે તો એવા ખાના જોયા. સતાધારના મહંત આપો ગીગો એના જીવનમાં બની ગયેલો પ્રસંગ. સતાધારના મહંત આપા ગીગાના જીવનની એ શબ્દ હોર ઉતરી જેવો હતો, સમજાય તો તારી પાડજો. આપા ગીગા એમ કીધું કે એને મારશો નહીં, બાપુ તમને ગાયું દે છે કે એની આગળ હોય ધ્યાન વિચારો. એને માવતર એ શીખડાયું છે કે માઈમાં પછી આપણે એનો ધોખો ન હોય, એની આગળ ઈ છે તી આપે. એટલે અમુક જગ્યાએ હાથે હાથે આપણે છે ને આમ 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 હાથે હાથે આશ્વાસન લઈ લેવાનું, વાહ ન કે જીવી શકાય એવું નથી. તુલસીદાસજી મહારાજ ની 7 વર્ષની ઉંમર થઈ અને નરાનંદ નામના મહાત્મા ઈ ગામમાં આયા. સભા થઈ, તુલસીદાસજી ને જોઈ અને ગામના ને બાપુએ કીધું કે આ બાળક મને ગમે છે, લઈ જાઓ ગામના કે લઈ જાઓ. કઈ ગીરાવરી ભાઈજી આપણા હાથમાંથી ઓળખી એકા નથી, લઈ જાઓ જાઓ. આમ તો આનું કોઈ નથી વિચારા. નરાનંદ નામના મહાત્મા તુલસીદાસજીને પોતાના આશ્રમમાં 19 વર્ષની ઉંમરે તુલસીદાસજીને આ બધી વસ્તુ મોટે થઈ ગયા. 19 વર્ષ થયા પછી તુલસીદાસજીને પોતાનું વતન યાદ આવ્યું. નથી કાંઈ પરવા દફન કે કફન ની, નથી કાંઈ પરવા સુવાળ બદન ની, મને એક પરવા છે મારા વતન ની. વતન પણ યાદ ન આવે. તમે દેશ છોડો ને ભાઈ તો દેશની કિંમત સમજે. આ વિદેશમાં અમે કથા કરવા જઈએ ને એટલે ખરેખર બે પાંચ વિદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું નથી. ફરવા જેવું બધું બહુ સારું છે, રહેવા જેવું નથી. તુલસીદાસજીએ પોતાના ગુરુને કીધું કે ગુરુદેવ મને મારું વતન યાદ આવે છે, તમારી આજ્ઞા હોય તો મારા ગામ આટો મારી આવું, મારી જન્મ ભૂમકાના દર્શન કરી આવું. તુલસીદાસજીને ગુરુએ આજ્ઞા આપી. બરાબર સમજો, રામાયણ ભાગવત 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ બધું તુલસીદાસજીને મોઢે છે. એ તુલસીદાસજી મહારાજ ગામમાં આવ્યા. ગામના તુલસીદાસજીએ વાત કરી કે હું તમારા ગામનો છોકરો છું, મારું નામ એ વખતે રામ બોલો હતું, આત્મારામ દુબે મારા પિતાનું નામ છે. આત્મારામ દુબે નો હું દીકરો છું. ઋષિભાઈ મારી માતાનું નામ. તુલસીદાસજીને કે તું હજુ જીવેશ? તમને એમ કે મરી ગયો હોય કે ના હું જીવું છું. ગામના એ વિધિવત તુલસીદાસજીને 4 વેદ આવડે છે, 6 શાસ્ત્ર આવડે છે, 18 પુરાણ મોઢે છે. એ જાણ્યા પછી ગામના એ તુલસીદાસજીનું ભવ્ય સામયું કર્યું. તમે જોવો આ સમાજ ત્રણ જાડા નતા ગામમાં જ બારા કાઢ્યા, એને જ પાછા સામે આપી રહ્યા. કવિ કાગનું કવિ કાગની એક ગઝલ છે કે દુનિયા તના દો રંગના ધોખા કદી ધરશો નહીં. અહીં કહેવાનો આશ્રય તુલસીદાસજીનું સામયું થયું. ગામના એ કીધું કે તમે કથા કરો અને બધાને જ્ઞાન વહેંચો. તુલસીદાસજીએ પોતાની જન્મ ભૂમકામાં ભગવાનની કથાની શરૂઆત કરી. કથા ચાલુ થઈ, બધા કથા સાંભળવા આવે, પણ એક પાણીપતો નામનો બ્રાહ્મણ એ તુલસીદાસજીની કથા એને બહુ ગમી. કથાના શબ્દો હોહરા ઉતરવા માંડ્યા. કથાને વિરામ આપી તુલસીદાસજી વ્યાસપીઠથી નીચે ઉતર્યા અને પાણીપતો નામના બ્રાહ્મણે તુલસીદાસજીના પગ પકડ્યા અને કીધું, મહારાજ તમારી કથા સાંભળી હું પ્રભાવિત થયો છું, મને બહુ તમારી વાણી ગમી છે. બાપુ મારી એક દીકરી છે રત્નાવલી, એની સાથે તમે લગ્ન કરો. તુલસીદાસજી મહારાજ કે ના, લગ્ન કરવા નથી મારે, મારે ભગવાનનું ભજન કરવું છે. મીરાબાઈનું એક નિવેદન છે, મેવાડની મીરાનું
સંસારી માણસો મીરાબાઈ ને કોઈ પૂછ્યું કે સંસાર માણસો કેવા હોય અથવા તો સંસાર સારો કે નહીં સારો, તો મીરાબાઈ એક કીર્તન લખ્યું. શું કીધું? મીરાબાઈ નું કીર્તન છે. સંસારીનું સુખ એવું જાણવાના ચડ મીરાબાઈ જે છે ને મીરાબાઈ ને ભક્તિ વારસામાં મળી હતી. મીરાબાઈ ના પિતા જયમલ રાઠોડ હતા ને, એ કૃષ્ણ ભગવાન ના પરમ ઉપાસક હતા. મીરાબાઈ ના પિતા જે હતા જયમલ રાઠોડ, કૃષ્ણ ભગવાન ના પરમ ભક્ત હતા. મીરાબાઈ 7 વર્ષના હતા. 7 વર્ષના એ વખતે કોઈ દીકરીનો વરઘોડો નીકળ્યો અને બધા નાચતા હતા અને આનંદ કરતા હતા, તો મીરાબાઈ 7 વર્ષની ઉંમરે પોતાની માતાને પૂછ્યું કે માં આ શું છે? કે બેટા એ વરઘોડો છે. વરઘોડો એટલે શું? ફૂલેકું એટલે શું? ત્યારે મીરાબાઈ ની માતાએ કીધું કે બેટા, એ દીકરી જેના હાથમાં શ્રીફળ છે ને, જેને બધા આદર આપે છે, એ દીકરીના લગ્ન છે એટલે એનો વરઘોડો છે. તો મીરાબાઈ કે મારે લગ્ન કરવા છે. 7 વર્ષની ઉંમર મીરાબાઈ કે બેટા તારે લગ્ન ન કરાય, તારી ઉંમર નાની છે. કે ના, મારે લગ્ન કરવા જ છે. મીરાબાઈ જીદ પકડી. એ વખતે મીરાબાઈ ના પિતા જયમલ રાઠોડ, એમને એ પોતે કૃષ્ણના ભગત હતા, કે લાલાની મૂર્તિ હતી એ મૂર્તિ મીરાબાઈ ને આપી કે લે બેટા. મીરાબાઈ કે મને મારો પતિ બતાવો, મારે લગ્ન કરવા છે. એ વખતે કીધું બેટા આજથી આ તારો પતિ, આની લગ્ન તે કર્યા, આને તું પતિ માન. એટલે મીરાબાઈ કીધું, શું કીધું? મૂર્તિ જોઈને મુખડો મે જોયું તારું સર્વ મીરાબાઈ જયમલ રાઠોડ ના દીકરી રે. સગપણ રાણા સંગ મીરાબાઈ, વેલા સુડી ને વેલા દોરે. જો પેલો દિવસે કથામાં ઘણું બધું ગાવાનું આવશે, જ્યાં ગાવાનું આવે ને આ બધા ગાયજો, તાલી પાડજો. તાલી જે પડે ને ભાઈઓ, કહેવાય કે તમે ભગવાન નું નામ લો એટલે ભગવાન નું નામ મુખ માંથી બહાર નીકળે, એટલે પેટમાં જે પાપ પડ્યું હોય એને લઈ નીકળે. રામ નામ બોલજો રે, તાળી પાડી ને રામ નામ બોલજો પાડી નાગર નરસિંહે રે. તારી પાડી નરસિંહ લખી પોરા કાગર રે, તારી પાડી એટલે ગાવાનું હવે ગાયજો. તાલી પાડવાનું, તાલી પાડજો, તમને મજા આવશે. હું એક ગામમાં કથા કરવા ગયો, ગામનું નામ તમને અપાય નહીં, તમારું હગું વાળું એને પાછું તમે કહી દો. લોચાઈ થાય પાછા બાપુ તમારા ગામ અમારા ગામમાં કહેતા હતા, અમારા બાવાના દખ ના પાર ના હોય અને એવું થાય પછી.
એક ગામમાં કથા કરતા હોય, અમારે શું બધી નજરો યાર, હું બેઠો હોય તો મને ખબર હોય ભીખાભાઈ તાલી પાડે જ પાડતા, ભલે ગમે ત્યાં બેઠા હોય, અમારી નજર બધે પડતી હોય. એટલે આ જ કરવાનું મુદ્દો, મુદ્દો તો આ જ છે, બીજી તો ખબર કઈ પડતી નથી. વ્યવહાર કહેવાની આમાં નામાં પૂરું કરવાનું છે મારા ભાઈ. એટલે હું ભાગવત કથા હતી, હું ધૂન બોલાવતો હતો, બધા ધૂન ગાતા હતા. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હું ગોગરામાં એમ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બધા એમ જ ગાય, પણ એક બેન બેઠા હતા, હું એમ કહું ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, અને ઈ બેન એમ ના કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ઈ હાવ ન કુછ ગાય. ઉનકી ભી જય બોલો, ઇનકી ભી જય બોલો, ઉનકી હું ભૂલી જાઉં ને, મારે બધે ધ્યાન પડતું હોય અને કોઈ આવું 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 વિચિત્ર ગાય, બરોબર. હા, દામજી બાપુની જેમ સીધું વજન બોલ, શિવરાત્રી જ કરે બોલો, હા ગ્રાઉન્ડ પહેરી. એટલે આપણે ભૂલી જાય બધું નજર બધે. એટલે મેં કીધું હું આમ કહું છું, પછી તો મગજ મારી ગયા બેન, બરાબર મગજ મારી ગયા. પછી બાજુમાં દૂતારો હાજે બધા દિવેલપુર આવે ઠાકરે, એટલે ચાર પાંચ બહેનો દિવેલપુર ઓળખી ગયો. મને મારા બાપુએ કીધું મગજમાં કઈ રાખવું નહીં, જેવું હોય બધાને કહી દેવું, એટલે ગેસ ન થાય મગજનો, એટલે આપણે બહુ મગજમાં રાખી પણ નહીં. એટલે મેં ઓળખી ગયું આવડા બેન જ છે, દિવેલ બિવેલ પૂર્યું, એને જે ભ્રમણ ઠાકરે કરી કરી, બરોબર, 10 રૂપિયા મૂકી 9 રૂપિયા છૂટા લીધા, બધું વેવડ બધો પૂરો થયો. એ મજ હોય આમાંથી કથામાં એવું ચાલતું. એટલે પછી મેં બેનને કીધું, મેં કીધું બેન માફ કરજો, હું કથામાં કહેતો હતો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, અને તમે એમ કહેતા હતા ઉનકી ભી જય બોલો, ઇનકી ભી જય બોલો, એ આવું કેમ? એટલે બેન બિચારા શરમી ગયા, મને કે બાપુ જવા દો. મેં કોને પણ એને જવા દો ને કીધું ને, એટલે મારી આતુરતા જાય ગઈ, કારણ કે મનની મુશ્કેલી તો આ જ છે ને. હા, એવું શું હોય છે કીધું, મેં કોકો એટલે જવા દો ને, બહુ મેં કીધું. પછી ને ભેગી જે બહેનો હતા એમાંથી એક બેને કીધું કે બાપુ તમે તમારી જગ્યાએ હાચા છો, તમે કીધું ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, એ આ બિચારી બેન ન કહીએ કે. મેં કીધું કેમ? એમ કે ગોવિંદ નો ઘરવાળો છે ને ગોપાલ નો હાળો છે, તો કીધું તમે હાચા, તો મારો વાંક આપણે અમે તમે એમ જ રાખજો. ઉનકી વિષય બોલો, ઉનકી વિષય બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તુલસીદાસજી મહારાજ કથા કરે છે, પાણી પાણીપતો નામના બ્રાહ્મણે તુલસીદાસજીના પગ પકડા, તમારી વાણીથી પ્રભાવિત થયો છું, મારી દીકરીનો પાણી ગ્રહણ કરો અને મારી દીકરી સાથે તમે લગ્ન કરો. તુલસીદાસજી ના પાડી તો એ તારીપતો નામનો બ્રાહ્મણ જેની દીકરી એનું નામ હતું રત્નાવલી, એ બ્રાહ્મણે કીધું કે જો મારી દીકરી સાથે તમે લગ્ન નહીં કરો તો આ યમુના નદીમાં હું જળ સમાધિ કરી લઈશ. તુલસીદાસજી મહારાજે વિચાર કર્યો કે મારા માટે એક બ્રાહ્મણ ની હત્યા થાય વ્યાજબી નહીં, અને તુલસીદાસજી મહારાજે તારીપતો નામનો જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણ ની દીકરી રત્નાવલી સાથે તુલસીદાસજી મહારાજના લગ્ન થયા. રત્નાવલી સાથે તુલસીદાસજી મહારાજના લગ્ન થયા, અને લગ્ન કરી અને તુલસીદાસજી મહારાજ પોતાના ઘરે આવી નિવાસ કર્યો. હવે આખી કથા વણાક લે છે. તુલસીદાસજીને 4 વેદ મોઢે છે, 18 પુરાણ, 6 શાસ્ત્ર બધું મોઢે છે, પણ સંસારમાં પગ મૂક્યો. રત્નાવલી દેખાવડા બહુ હતા. તુલસીદાસજી ના સંસારની શરૂઆત થઈ. નાભાજી નામના સંત લખે છે કે તુલસીદાસજી પોતાની પત્નીના પ્રેમમાં એટલા પાગલ બન્યા કે શાસ્ત્ર ભૂલાતા ગયા, મંદિર ભૂલાતું ગયું, ભગવાનનું નામ ભૂલાતા ગયા, બસ પોતાની પત્નીની પાછળ પાછળ ફરે અને પોતાની પત્નીને અનહદ પ્રેમ કરે. આમ નામ દિવસો વિતવા લાગ્યા, પ્રેમનો પણ એક હિસ્સો ગયો ભાઈ.
प्रीत करो तो ऐसी करो जैसे करे कपास जिंदा कागज ढाकत है मुआ न छोड़ संग प्रीत करो तो ऐसी करो जैसे करत है रंग टूट टूटो कर कपड़ा फटे तो रंग न छोड़ संग કેવાનો આશ્રય કે પછી આ તુલસીદાસજી નો ગાંડો પ્રેમ જોઈ અને એમની પત્ની ને તુલસીદાસજી ના પ્રેમ નો થાક લાગવા માંડ્યો. પ્રેમની એક અદ્ભુત વૈશિમા હોય, પ્રેમ નો થાક લાગવા માંડ્યો. તુલસીદાસજી ના પત્ની બોર થઈ ગયા રત્નાવલી. આવો માણસ શાસ્ત્ર જાણનારો કઈ મને જવા ન દે. બસ તુલસીદાસજી ના પત્ની કંટાઈ રહ્યા. એક વાર એવું બન્યું, ચુમાસા નો સમય હતો. તુલસીદાસજી નું ગામ અને એમના સસરાના ગામ વચ્ચે નદી હતી. તુલસીદાસજીના સાસરિયા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું. તુલસીદાસજીના પત્ની રત્નાવલી ત્યાં ગયા. તુલસીદાસજી ઘરે આયા, પત્નીને જોયા નહીં અને એ બાકડા બેના એક સેકન્ડ પોતાની પત્ની વગર રહી ન શકે એવું લખ્યું છે. આજે રામાયણ લખી એ મહાપુરુષ નું તમને હું જીવન ચરિત્ર એનું આખ્યાન કહી રહ્યો છું. આડોશી પાડોશી ને પૂછ્યો કે રત્નાવલી ક્યાં ગયા તો કીધું કે એ તો એના પિતા ને ત્યાં ગયા. તુલસીદાસજી એ બાકડા બેડા હું કેમ રહી શકું રત્નાવલી વગર અને પોતાની પત્ની ને મળવા માટે દોડ્યા. બે કાંઠે નદી જતી હતી, ઘોડાપુર નદી માં આવ્યા. ઘોડાપુર એટલે આપણા જેટલા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ તરી શકે. પ્રાણી નો જન્મ થાય તરત હાલવા મળે અને તરત પાણીમાં નાખો તરત તરે, કુદરતે એને કળાઈ દીધો. પણ બધા પ્રાણીઓમાં તરવૈયામાં તરવૈયું કોઈ પ્રાણી હોય તે ઘોડું છે. ગમે એવું પાણી હોય એમાં ઘોડું હોહરું નીકળી જાય. પણ જેમાં ઘોડા પણ ડૂબી જાય એવું જે પૂર આવે એનું નામ ઘોડાપણ. બે કાંઠે નદી જતી હતી. તુલસીદાસજી ને રાત નો સમય હતો. પોતાની પત્ની ને મળવાની તારાવેલી હતી. એ જ વખતે લાકડા જેવું કઈક હતું એના ઉપર બેસી એમને કઈ દેખાતું જ નથી. વરસાદ થાય છે, ગાજવીજ થાય છે, અંધારું છે, બે કાંઠે નદી જાય છે. ના, જલ્દી જાઓ પત્ની ને મળી લો. બસ એવા એક કામુક ભાવ થી તુલસીદાસજી મહારાજ લાકડા જેવો હતો એના ઉપર બેસી નદી પાર ઉતરી ગયા. એ મુઈકું વર્તા કામ આવશે. ગામમાં પ્રવેશ કર્યો અને એ વખતે મેળી ઉપર તુલસીદાસજી ના પત્ની રત્નાવલી સુતા હતા. મેળીમાં જવું કઈ રીતે, દોરડું લટકાતું હતું, પકડી તુલસીદાસજી અંદર પ્રવેશ કર્યો. રાતનો સમય પોતાના પતિને આવેલા જોઈ તુલસીદાસજી ના પત્ની. ઈ જમાનો 500 વર્ષ પહેલા યાકો મર્યાદાનો યુગ હતો. અરે નાથ, તમે અત્યારે કઈ રીતે આયા? નદી બે કાંઠે જાય છે, મેળી ઉપર કઈ રીતે ચડ્યા? તમારા કપડા આટલા બધા ગંધાય છે કેમ? એ વખતે તુલસીદાસજી કીધું કે દોરડું હતું એ ચાલી અંદર આવતો રહ્યો. રત્નાવલી બહાર આયા અને જોયું દોરડું નતું, જીવતો શ્રાપ હતો. નાગામ જતો હતો આટી મારી તુલસીદાસજી એને નાગ ન દેખાણો. આટલો બધો આ મહાપુરુષ કામાત બન. તમે સેના ઉપર તરી ના એ મને બતાવો. રત્નાવલી કે જોવા ગયા તુલસીદાસજી જેને લાકડું કહેતા હતા, લાકડું નતું, માણસ નું મળતું હતું. આને દેખાણું જ નહીં. એટલો અંધા માણસ બનેલો પત્ની પાસે. આ બધી સ્થિતિ જોઈ રત્નાવલી બોલ્યા, એક શબ્દ બોલ્યા, પણ એક શબ્દમાં તુલસીદાસજી નો બેડો પાર કરી નાખ્યો. એક શબ્દ બોલે ને ભાઈ કોઈ તો જીવન સુધરી પણ જાય, અને એક એવો શબ્દ બોલાઈ જાય તો આ દેહ નું પૂરું થઈ જાય. શબ્દ તાકાત છે. વિનોબા ભાવે આપણા ભૂદાન નેતા એમ કહેતા, વિચારીને યાર ઉચ્ચાર વાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. હે ભાઈ, તું બોલેસ તો વિચારીને બોલજે. વિચારીને યાર ઉચ્ચાર વાણી, સુકામ વાણી ઉપર છે બધો આધાર, આખા જીવનનો આધાર, આખો અર્થ ફરી ગયા. કોક જાતું હોય ને એમ કે ગામમાં જાઓ છો, હા ભાઈ જાઓ જાઓ ભાઈ જાઓ ગામમાં જાઓ. આપણે હા હા તમે સુકામ ગામમાં જાઓ, આખો અર્થ ફરી ગયા. વાત એની જોઈ એક શબ્દ બોલ્યા રત્નાવલી. તુલસીદાસજી ને આર પાર ઉતરી ગયો. રત્નાવલી એ કીધું, મહારાજ
તમને મારા આડ માસ ના દેહ માં આમાં નકરો માસ પહેર્યો છે આ દેહ માં, અને એમાં તમે આટલા પાગલ થયા, તમને આ મળદું મહાનું લાકડું લાગ્યું, જીવતો સર્પ તમને દોરડું લાગ્યું, અને હવે રત્નાવલી એ વાત કરી, હે પતિદેવ તમને જેટલો મારામાં પ્રેમ છે એટલો પ્રેમ જો તમને રામમાં જાગે ને, રામ ખુદ તમને મળવા આવે, આટલો પ્રેમ જો તમને રામમાં જાગે તો રામ મળવા આવે, શબ્દ આર પાર ઉતરી ગયો તુલસીદાસ મહારાજ લાગી ગયો શબ્દ. પોતાની પત્ની ને સદગુરુ માની તુલસીદાસજી ત્યાંથી નીકળી ગયા, અને ત્યાંથી તુલસીદાસજી મહારાજ ગયા ચિત્રકૂટ માં, ત્યાં કુટીર બાંધી અને ત્યાં રહેવા લાગ્યા. મૌન વ્રત લીધું તુલસીદાસજી, શું લીધું? મૌન વ્રત. મૌન વ્રત લઈ પૂજા ધ્યાન પાઠ કરે, અને પછી રિસાયજી આવે અને ઝાડ હતું એ ઝાડમાં રોજ પાણી નાખે. બહેનો એવું કે ઝાડમાં એ ભૂત રહેતો હતો, આ તો સંત, એનું પાણી પીવાથી એ ભૂતની મુક્તિ થઈ, અને એક દી પીપળામાંથી ભૂત બહાર નીકળી, અને તુલસીદાસજીને કીધું માંગો. તુલસીદાસજી માંગો, તમારા સાચા ભાવના ભાવથી પાયેલા પાણીથી મારો ઉદ્ધાર થયો, મારી મુક્તિ થઈ, તમે માંગો. ભૂત જો તમારે ભૂતની વાત આવે એટલે વાત કરું, ભગવાને જયારે આ પૃથ્વીની સૃષ્ટિ ની રચના કરી ને એટલે પેલા ભૂત બનાયા, આપણને પછી બનાયા છે, કોઈ એમ કે ભૂત ને ભૂત ને એવું કઈ હોય નહીં, બધું હોય જ છે, તમારું બધું કોઈ ચું ના હોય એ પછી ની વાત છે, બાકી આખી 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 એક દુનિયા છે. અમુક અમુક વસ્તુ અમે કથામાં કહેતા જ ના હોય, શું કામ કે લોકો સાચું ન માને અને ખોટો પછી વિચારે જડે, ને કેવું કહેવાય છે આપણા કરતા ત્રણ ગણી વસ્તી એ લોકોની જાજી છે, ભૂત પ્રેત ની, અને જાજી હોય તો જ આપણા મગજ ઉપર તરત અસર થતી હશે ને, નથી ખરીક માં વરગાડ આવી જતો માણસ, હું નહીં જાઉં હું તમારો, એ બધા ભૂતના જ પ્રવેશ છે, આ મન કઈ નહીં કહેવાનું, હા આજે રાતે બહાર નીકળતું જ નથી, તને કીધું હોય તને ખબર નહીં, આ થોડો લાઈટ જોક છે, તમે એકદમ આમ મગજ રાખજો ને બૂમ જાય છે, એટલે ઓળો કે થવું હોય થાય, આની સોસાયટીમાં રહેતે 12 વાગે જ જવું છે, એટલે ઓળો ભાઈ રહેતે 12 વાગે આવ્યો, જે ભાઈ રાતે 12 વાગે આવ્યો કે ભૂત હોય કે નહીં એ જોવા માટે, અને એક બીજો ભાઈ આટા મારતો હતો, એને આ ભાઈ પૂછ્યું, શું પૂછ્યું કે હે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમારી સોસાયટીમાં ભૂત થાય છે, એટલે ઓળો ભાઈ કે મને ખબર નથી, હું મરી ગયો હોવા વાળા થયા, એ ભૂત જ હતું, આપણને ખબર ના હોય, હું તો રોજ રાતે નીકળું છું 3 વાગે ગયો. તુલસીદાસજી મહારાજ ને પેલા પ્રેતે કીધું માંગો તમારે શું જોઈએ છે, એ વખતે તુલસીદાસજી કીધું કે બીજું કાંઈ નથી જોતું, આ દેહ ને એક જ ઈચ્છા છે, મારે રામના દર્શન કરવા છે, મારા મનમાં બીજી કોઈ તમન્ના જ નથી, મારે રામના દર્શન કરવા છે. એ વખતે પેલા પ્રેતે કીધું કે હું તો તમને રામના દર્શન ન કરાવી શકું, પણ તમે હનુમાનજી પાસે જાઓ, હનુમાનજી તમને રામના દર્શન કરાવશે. એ વખતે તુલસીદાસજી મહારાજ હનુમાનજી પાસે જાય છે, અને આપણી કથા પણ હનુમાનજીના નામથી હનુમાનજીના ચરણમાં આ કથા શરૂ થઈ છે, પેલો દિવસ છે, ધીરે ધીરે બહુ તમને આનંદ આવશે કથામાં. તો આજ શનિવાર પણ છે જોગાનો જોગ, પછી આ ઓળાષ્ટક બેસે છે કાલથી. ઓળાષ્ટક એટલે શું તમને ખબર છે? કાલની કથામાં જ આવે આખી કથા, મેં લગભગ ક્યાંય કીધું નથી, અહીં તમને કહું. કામદેવ ને ભોળાનાથ બારે બરાબર ફાગણ વદ આઠમ ના દિવસે કામદેવ નું દહન થયું, અને પછી કામદેવની પત્ની પોતાના પતિને સજીવન કરવા માટે ભોળાનાથનું શમરણ કર્યું 8 દિવસ સુધી. ઓળાષ્ટ, ઓળાષ્ટક એટલે હોળી, અષ્ટ એટલે 8 દિવસનું ઓળાષ્ટક હોય, એ 8 દિવસથી શમરણ કર્યું, અને ભોળાનાથ હૃદયમાં રહ્યા એટલે 8 દિવસ સુધી કામદેવ જ બરી ગયા, એટલે પછી લગ્ન કાકે આવે જ નહીં, કારણ કે લગ્ન એટલે તો કામદેવની પહેલી જરૂર છે, તો કામદેવ બરીને ભસ્મ થઈ ગયા છે, એટલા માટે આ આ સમયમાં કોઈ લગ્ન કે કોઈ સારા કામ થતા નથી, જીજા વ્યવહારિક કામો ન થાય, ભગવાનનું નામ લેવાય, ભગવાન એનું નામ લેવાના જ નથી, વ્યવહારિક કામ ન થાય. તુલસીદાસજી મહારાજ
ને કીધું હનુમાનજી તમને દર્શન કરાવશે. આપણે પણ હનુમાનજી ના ચરણમાં બેઠા છીએ. કથાનો પહેલો દિવસ છે, આજે શનિવાર છે. હનુમાનજી મહારાજ ને સવા મણ નો મણી દો. મેં પણ માત્ર પાંચ વચ્ચે વાયો તેથી મેં કીધું, હવે જો આ કથા આમ તો જો કે વાત તો કીધું નહી હતી, પણ ઠાકર રજા આપી હું આવ્યો દયા કાકી ને મેળો. પછી ભલું ભાઈ પછી મેળા બધી વાતો થઈ અને એક જ વડે બધા આ પાડી. એની ટાઈમમાં ફાળો થઈ ગયો. 10-15 મિનિટમાં 38-40 હજાર રૂપિયાનો ફાળો થઈ ગયો. અને પછી તો કથા એ વેગ ફેંકડો, બધાનો સાથ સહકાર મળ્યો અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે અને હજુ આથી સારું થશે. તો હનુમાનજીના ચરણમાં એક હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરીએ, પછી કથામાં આગળ જઈએ. હનુમાન ચાલીસા આવડતા હોય એ બોલજો, ન આવડતા હોય એ મનમાં હનુમાનજી મહારાજનું નામ. ગુરુ ચરણ સરોજ. એક બીજી સૂચના, જ્યારે પણ કથામાં હનુમાન ચાલીસા આવે ત્યારે બહેનોને ખાસ વિનંતી, ઉગાડા માથે ન બેસવું, એને આદર આપવો, માથે ઓઢી લેવું. અને એક વાત એ પણ છે કે કોઈ પણ સાધુને દર્શન કરો, સંતને દર્શન કરો, દેવ દર્શન કરો કે કોઈને ચાંદલો કરો, ઉગાડા માથે કરેલો ચાંદલો કે ઉગાડા માથે કરેલા દર્શન એનું ફળ ક્યારે મળતું નથી. બરાબર મગજમાં રાખવાનો. શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધાર, કરનો રઘુબર વિમલ જસ જોદાયક કલ જગત
સંત કેતુ મનોરવાણી અસુર નિબંધન રામ દુલારી અસી વિનાય દેવી દાતા અસુર દેહ જાનકી માતા રામ રસાયન તુમર નિવાસા સદા રહો રઘુપતિ કે દાસ જન રામ ભાવે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે અપાર રઘુવર ભયાઈ જન્મ હરિ ભક્ત કહાયે હનુમત કૃપા કરો ગુરુદેવ કિનાયે બંધ મહાસુખ હોય દિશા હનુમાનજી મહારાજ તમને રામ ના દર્શન. હનુમાનજી ને કથાઓ પ્રિય છે, રામ કથા જ પ્રિય છે એવું નહીં, બધી કથા હનુમાનજી ને પ્રિય છે. હનુમાનજી એ રામ કથા તો સાંભળે જ છે, પણ હનુમાનજી ગીતાજી પણ સાંભળે છે. એનો મોટો પુરાવો કે અર્જુનના રથ ઉપર એની ધજાની બાજુમાં હનુમાનજી બેઠા છે અને આખી ગીતા સાંભળે છે. હનુમાનજીને આ બધું બહુ ગમે છે. હનુમાનજી માટે મારે બહુ તમને કહેવું છે, તમે ક્યારે જીવનમાં ન જાણ્યું હોય એ વાતો મારે કરવી છે. હનુમાનજીનું ચરિત્ર આવે ત્યારે, હનુમાન અર્જુનનો બોલતો દેવ છે. હનુમાન એટલે કોઈ જેવી તેવી તાકાત નહીં. હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે, ઓર દેવતા ચિતન ધરી હનુમંતે સર્વ સુખ કરહી. એટલે કે ઓર દેવતા ચિતન ધરી, બીજા કોઈ દેવતાઓ તમારું ચિત્તમાં ન લે એ વખતે હનુમંત સે સર્વ સુખ કરહી. જયારે તમે બહુ બાધાઓ રાખી હોય, બહુ માનતાઓ રાખી હોય અને તમારું કામ ન થાય એ વખતે તુલસીદાસજી એમ કે છે, હનુમંત સે સર્વ સુખ કરહી. એક વાર સાચા ભાવથી તમારા ગામમાં જે હનુમાનજીનું મંદિર હોય ત્યાં જઈ અને મનોમન હનુમાનજીનું સ્મરણ કરજો. દુનિયાનું કોઈ એવું કામ નથી જે હનુમાનજી ન કરી શકે. હનુમાન હનુમાન છે. હનુમાન એટલે કે જેને પોતાના માનને હણી નાખ્યું છે એનું નામ હનુમાન. હનુમાન હનુમાન છે. અનુભવો થયા હોય એને ખબર હોય. વાત ચાલી રહી છે તારે વચ્ચે એક વાત કરી દઉં. કથાનો પહેલો દિવસ હમણાં પૂરો થઈ જશે અને સત્સંગમાં કથામાં તાકાત હોય છે કે નવ દિવસ ક્યાં પૂરા થાય એનો ખ્યાલ પણ રહેતો નથી. મેં સતળિયા કથા કહી એ વખતે, એ દિવસો આજ પણ મને યાદ છે કે અમને નીકળતા એક દીના બદલે ત્રણ દી થયા હતા. મારા બા મારા બાપુ બધા હતા, એટલું રોય છોકરીઓ ત્યાંના બધા, એવો ભાવ આમાં કથામાં એટલા તણબોટ થઈ ગયેલા. અને તાકાત જ કેમ કીધી છે કથામાં, એક વક્તાની તાકાત નથી આ કથામાં, એવી તાકાત છે. છેલ્લા દિવસે મારુતિ યજ્ઞ છે, હનુમાનજીનો હવન આપણે રાખ્યો છે. છેલ્લા દિવસે બહુ વિશાળ આ ગામ છે, ભાગ્યશાળી આ ગામ છે. 12 મહિનામાં ફરજિયાત તમારું ગામ ધુમાડા બંધ જમે છે એ મને ખબર છે. આપ બધા પ્રસાદ લો છો. છેલ્લા દિવસે આપણે પણ આવી આખું ગામ ધુમાડા બંધ જમાડવાનું છે એવું આયોજન છે, એનો ફાળો પણ થઈ ગયો છે. પણ મારી તમને બધાને કરબદ્ધ પ્રાર્થના, તમને વાત કે ઓળાષ્ટક છે, ફાગણ મહિનાની પૂનમને બહુ મોટી પૂનમ માનવામાં આવે છે અને એને ઠાકરની પૂનમ સાથે સરખાવવામાં આવે છે. આ તો અત્યારે કોરોના છે એટલે બધી વાતો કરવી બધું નહીં, પણ દ્વારકાને ધજા ચડાવવાનું આ પૂનમનું બહુ મોટું મહત્વ છે. ડાકોર આ પૂનમે ઓછામાં ઓછું 4-5 લાખ માણા હાલીન જાય છે ફાગણની પૂનમે. અત્યારે તો બધું બંધ કર્યું, આ બધું વાતાવરણ એવું છે એટલે કોરોના તો કોરોના પણ કોઈ છે નહીં,
છોરે માજી ને પૂછ્યું કે માજી બધું ઉઘાડું મૂકી હુતાશો, તમને કઈ બીક લાગતી નથી? ઘરના બધા કઈ ગયા? માજી કે મને કોરોના છે, ક્વોરન્ટાઈન કરી ચોર હોય ગયું. આ મને તો તમને બધાને પરબત પ્રાપ્ત અને ગુવા ભામા કર્યા હોય છતાં પણ કોઈ રસ્તો ન થતો હોય તો છેલ્લા દિવસે હનુમાનજી નો હવન છે, રામ કથામાં હનુમાનજી નો હવન છે, મહાપ્રસાદ પછી હનુમાનજી નો હવન છે, હનુમાનજી ના ચરણ માં હનુમાનજી નો હવન છે. એટલે છેલ્લા દિવસે ફરજિયાત બધા પાઠ લખાવજો. કથા લેવા આવ્યા ત્યારે તમારા ગામના બધા, એ વખતે મારા બાપુની મારી બેની ઈચ્છા હતી કે વડનગરમાં 19 વર્ષ પછી બેનભાઈ માની ચૂંટણી અને અમારું આગમન થયું છે તો આ ગામમાં 108 પાટલા જો થાય અને 108 પાટલાનો હવન થાય પછી જે હનુમાનજીની કૃપા તમારા ઉપર ઉતરે એ તો હવનમાં બેસો તો અનુભવ થાય. 1100 રૂપિયા રાખ્યા છે ને હવનના, 1100 એક પાટલાના 1100 રૂપિયા રાખ્યા છે. પાટલા રવિવારે જ છે હવન એટલે કોઈ એવું પણ નથી રજાના દિવસ જેવું કહેવાય. એટલે ખાસ પાટલે બેસનારે કઈ લાવવાનું નથી, એ જવતર બધું તમને અહીંથી આપવામાં આવશે. પતિ પત્ની સજોડે આવવાનું અને હવનમાં બેસવાનું. 7:30 હવન ચાલુ થશે અને 2:30 વાગે હવન પૂરો થઈ જશે. એટલે ખાસ આ લાભ બહેનો આ વિષય તમારો છે એટલે તમે તમારા પતિદેવ ને કહેજો અને મને ઘરે વધુ વિશ્વાસ છે કે ના નહીં પાડે, કોઈ ના પાડે તમને, કોઈ ન પાડે. મોટું યજ્ઞ આ ગામમાં થાય એનો જસ મારી બેનભાઈ માને મળે, મને નહીં થાય તો એવો તમારી આગળ હું એક આશા રાખું છું. 1000 રૂપિયા એ આજના સમયમાં કઈ મોટી રકમ નથી આ, એટલે જાઓ ઘરે અને ખાસ આ પાટલા નોંધાવજો. અત્યારે પણ કોઈની પણ ઈચ્છા હોય તો કાંતિભાઈ છે, શેઠ છે, રામજીભાઈ છે, માત્રાભાઈ છે, એ બધા આગળ એ પાટલા નોંધાય જ છે તો તમે નોંધાવજો ઘરે જઈ. અને કોઈ અડચણ હોય આથી તો જરા ચર્ચા કરીને પણ ખાસ એટલું કરજો, બાકી બીજી વસ્તુ કથામાં થવાની છે. 108 પાટલા થાય બસ. હું તો એવું કહું કે એક બેન કે બે બહેનો સંકલ્પ કરે કે મારે 10 પાટલા લખવા, તો તમે લખી શકો. હનુમાનજી ના હવન માં પતિ પત્ની ને બેસાય, એકલા પણ બેસી શકાય અને સાસુ બહુ ને પણ બેસાય, દેરણે દેસાણી ને પણ બેસાય, બધાને બેસાય. આમાં એવું કઈ હોય નહીં, બરાબર? હનુમાનજી ને આપે, હનુમાનજી દેખાતું નથી કે રામ ભજન માં મસ્ત છે. એટલી જ નોંધ લે છે કે કોણ આહુતિ આપે છે, આહુતિ આપનાર સ્ત્રી છે કે પુરુષ, એ હનુમાનજી આગળ નોંધ નથી, આહુતિ પડે છે બસ એની નોંધ છે. એટલે ખાસ તમને આ મારી ભરામણ. બીજું કે કાલથી 2:15 વાગે આ પૂજા થશે, આ સ્થાપના કરી છે સ્થાપિત દેવતાઓની, એની બે બ્રાહ્મણો અમારી સાથે છે એ તમને રોજ પૂજા કરાવશે. એટલે એ પૂજામાં પણ મુખ્ય યજમાન છે જ, કોઈ ના હોય તો બેસશે જ. પૂજામાં પણ લાભ લેજો, આરતીનો લાભ લેજો, એ બધી વસ્તુ જેમ સમય આવશે એમ તમને જણાવશું. પણ પહેલા દિવસે આ મારી તમને રિક્વેસ્ટ છે કે ખાસ યુવાનો બહેનો ભાઈઓ પાટલા લખાવો બસ, ખાસ 108 પાટલા તમે 3-4 દિવસમાં પૂરા કરો. એટલે હું કોઈને કહી શકું ના વડનગરમાં કથા થઈ રહી છે આ, એટલે ખાસ, બરાબર? માત્રાભાઈને વાત કરી કથામાં આવે છે અને સૌથી પહેલા આવે અને સૌથી છેલ્લા જાય એ હનુમાનજી, તમે ઓળખી લેજો. તુલસીદાસજી મહારાજ કથાની શરૂઆત કરી, હનુમાનજી મહારાજ નું આગમન થયું, કોટ વાળું હનુમાનજી નું શરીર તુલસીદાસજી ઓળખી ગયા કે આ દાદા છે. તુલસીદાસજી હનુમાનજી ના પગ પકડ્યા અને કીધું મહારાજ મને રામ દર્શન કરાવો. એ વખતે તુલસીદાસજી ને ભગવાને કીધું કે તમે અહીંથી ચિત્રકૂટ આવો ત્યાં તમને ભગવાન ના દર્શન થશે. અને હવે હનુમાનજી મહારાજ તુલસીદાસજી ને ચિત્રકૂટ આવવાનું કહે છે. ચિત્રકૂટ માં બહુ મોટો મેળાવડો છે, તુલસીદાસજી મહારાજ ત્યાં ગયા અને ચિત્રકૂટ ના એક ઘાટ ઉપર તુલસીદાસજી ચંદન ઘસે છે. રામ લક્ષ્મણ બંને ભાઈ આવે છે, રાજકુમાર ના વેશ માં આવે છે, તુલસીદાસજી ઓળખી શકતા નથી. અને બંને ભાઈ તુલસીદાસે ઘસેલું ચંદન પોતાના કપાળે લગાવી હાલતા થાય છે. તુલસીદાસજી રામ લક્ષ્મણ ને ઓળખી શકતા નથી. એ જ વખતે હનુમાનજી મહારાજ
પોપટ બની અને વૃક્ષ ઉપર બેઠા છે ઝાડ ઉપર, અને પોપટ બની અને બેઠા, અને તુલસીદાસજી મહારાજ ને સંકેત કરવા માટે હનુમાનજી આ દુઓ બોલ્યા. આ દુઓ લગભગ બધા આવડત હોય છે. હનુમાનજી બોલ્યા છે, તુલસીદાસજી ને કહે છે, શું કહે છે? ચિત્રકૂટ કે ઘાટ પે હનુમાનજી બોલ્યા દુ પોપટ નું રૂપ લે. ચિત્રકૂટ કે ઘાટ પે ભય સંતન કી ભીડ, ચિત્રકૂટ ઉપર સંતો ની ભીડ છે. તુલસીદાસ ચંદન ઘસે તલે તિલક કરે રઘુવીર. હે તુલસીદાસજી, તમે ચંદન ઘસતા રહી ગયા, રામ અને લક્ષ્મણ તિલક કરીને વયા ગયા. આ દુ હનુમાનજી સાંભળો, હનુમાનજી નો દુઓ તુલસીદાસજી સાંભળો, હનુમાનજી નો દુઓ સાંભળી તુલસીદાસજી હળી કાઢી રામ લક્ષ્મણ ના પગ પકડા. હે ભગવાન, હવે મને છોડીને જાયશો નહીં. હે મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ ધાયલો છે લેજો યુગારી. મારા વાલા રે, પ્રભુ અમને છોડીને જશો નહીં. બહુ તુલસીદાસજી રડવા લાગ્યા. જો શ્રદ્ધાના સીમાડા પૂરા થાય ને પછી પ્રાર્થનાની શરૂઆત થાય. શ્રદ્ધાના સીમાડા પૂરા થાય પછી પ્રાર્થનાની શરૂઆત થાય. પણ પ્રાર્થનાથી ને તમે આગળ જાઓ પછી આંસુની શરૂઆત થાય, પછી ભાષા બંધ થઈ ગયા, પછી તો એકાબીજાને આંખો આંવળાથી વાતો કરતી ગયા. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. એ મારા કોણ લો છે તુલસીદાસજીને હાથમાંથી કલમ પડી જાય ત્યારે હનુમાનજી મહારાજ કલમ ઉપાડે અને એ લખવાની શરૂઆત કરે. આ રામાયણમાં ઘણું ચરિત્ર હનુમાનજી લખ્યું છે, એટલે હનુમાનજી ને રામકથા અત્યંત પ્રિય છે. ચૈત્ર ચૈત્રી પંચાંગ મુજબ વિક્રમ સંવત 633 માક્ષર સુદ પાંચમ ના દિવસે તુલસીદાસજી આખું રામાયણ પૂરું કર્યું, પૂરું લખ્યું. આ માક્ષર સુદ પાંચમ જે છે ને એ ભગવાન રામના વિવાહનો દિવસ છે. ભગવાન રામના લગ્ન માક્ષર સુદ પાંચમે થયેલા. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું, હે અર્જુન, મહિનાઓમાં ધજાગરા કરવા એ કોઈ આજકાલ ની વાતો નથી. આ જૂનો રોગચાળો છે, તેથી બધું આવું થતું. આ અત્યારે બધું આ બહુ જૂનો રોગચાળો થાય. ગમે ત્યાં તમે જાઓ, કોઈ પણ જગ્યાએ, તમારા ગામની વાત કરતો નથી, તમારા ગામની વાત કરાય પણ નહીં, આપણે નવદિયા રહેવાનું છે. પણ ગમે ત્યાં તમે જાઓ એટલે તમને એક વસ્તુ જોવા મળે. કઈ વસ્તુ જોવા મળે? તેરસ પછીની તિથિ. શું આવે તેરસ પછી?
રામાયણ ચાલે નહી, તુલસીદાસજી મહારાજ કે શાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મેં તો મન ની શાંતિ માટે લીધું છે, તમારે આટું નહી. 9 મહિના ગીરજા શંકર જટા શંકર કે ના નો ચાલે. સર્વાનુમતે નક્કી થયું કે 3.5 મધ્ય વણ મણ વચન નો આ ગ્રંથ રામાયણ કાશી વિશ્વનાથ મહાદેવના ચરણમાં મૂકવામાં આવે, મંદિરના દરવાજા બંધ કરવામાં આવે, અને ભગવાન ભોળાનાથ જો આ ગ્રંથ ઉપર સહી કરે તો જ આ રામાયણ સાચું નકર ખોટું આવો નિર્ણય લેવાનો. મંદિરમાં રામાયણ મૂકવામાં આવ્યું, કાશીના દ્વારો બંધ થયા, અને સવારે જાગી દ્વાર ખુલ્યા તો કહેવાય છે કે તુલસીદાસજીના રામાયણ ઉપર ખુદ ભગવાન ભોળાનાથે સહી કરી, સત્યમ શિવમ સુંદર. પછી કોઈને બોલવાનો મોકો ન મળ્યો. તુલસીદાસજી આ રીતે રામાયણ લખી, એ સાથે તુલસીદાસજીના બીજા 11 પુસ્તક છે. રામાયણ એક નહીં, વિનાયક પત્રિકા, ગીતાવલી, દોહરાવલી, કવિતાવલી, કૃષ્ણ ગીતાવલી, જાનકી મંગલમ, પાર્વતી મંગલમ, રામ લલા નસુ, બેરવે રામાયણ, વ્યારાતી સંપત્તિની, આવા તુલસીદાસજી રામાયણ સિવાયના બીજા 11 પુસ્તક લખી. અને તુલસીદાસજી 127 વર્ષ જીવા, ઉપર મૃત્યુ થયું, અને આવડો મોટો ગ્રંથ આપણને આપતા ગયા. હવે અહીંથી રામાયણની શરૂઆત થાય છે. રામાયણમાં 7 કાંડ છે. પહેલો કાંડ ઈ બાલકાંડ. બાલકાંડમાં શિવવિવાહની કથા આવે, ભગવાન રામના જન્મની કથા આવે, ભગવાન રામના લગ્નની કથા આવે, શેમાં બાલકાંડમાં. પછી રામાયણનો બીજો કાંડ અયોધ્યા કાંડ. અયોધ્યા કાંડમાં ભગવાન કર્ણની ઘરે આવે, પછી ભગવાનનો વનવાસ થાય, દશરથજીનું દેહાંત થાય, ભરતજી સાથે મુલાકાત થાય, એ કથા અયોધ્યા કાંડમાં આવે. પછી અરણ્ય કાંડ આવે, અરણ્ય કાંડમાં સીતાજીનું હરણ થાય, સબરી સાથે ભગવાનની મુલાકાત થાય, એ અરણ્ય કાંડ. પછી કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડમાં હનુમાનજી અને રામજીની મુલાકાત થાય, વાલીનો વધ થાય, અને લંકામાં જવા માટેની તૈયારી થાય. પછી સુંદરકાંડ. સુંદરકાંડમાં હનુમાનજી લંકામાં જાય, લંકાને સળગાવે, વિભીષણ હનુમાનજીનું મિલન થાય, હનુમાનજી સીતાજીના સમાચાર લાવે, એ સુંદરકાંડ. પછી આવે લંકાકાંડ. રામેશ્વરની સ્થાપના થાય અને ભગવાન લંકામાં જાય, અને પછી રાવણનો વધ કરે, એ લંકાકાંડ. પછી ઉત્તરકાંડ. ઉત્તરકાંડની કથા થતી નથી. ઉત્તરકાંડ એટલે રામાયણમાં તમને ઉત્તર ન મળે, કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય, રામાયણનો છેલ્લો કાંડ તમે વાંચો, એનું નામ છે ઉત્તરકાંડ, એમાં એ પ્રશ્નનું સમાધાન હોય, આને ઉત્તરકાંડ કહેવાય. તો એવો રામાયણનો પહેલો કાંડ, એનું નામ છે બાલકાંડ. અહીંથી બાલકાંડથી આપણે શરૂ કરીએ. બાલકાંડનો માં 7 મંત્રો છે, એમાંનો પહેલો મંત્ર. 7 મંત્રો લેખા એક કારણ કે 7 માંથી કોઈ પણ વારે આરામ કથા થઈ શકે છે, એટલા માટે રામાયણ લખતા પહેલા 7 મંત્રો લેખા. એક કારણ, ભગવાનના 24 અવતારો છે, એમાંનો 7મો અવતાર એ ભગવાન રામનો અવતાર છે, એટલા માટે રામાયણ લખતા પહેલા તુલસીદાસજીએ 7 મંત્રો લેખા કે 7મા અવતાર વાળા ઈષ્ટની હું કથા લખું છું, એટલે 7 મંત્રો. બીજું, આ પૃથ્વી ઉપર 7 સાગર છે, તુલસીદાસજી રામાયણ લખતા એટલે 7 મંત્રો લેખા. રાગની દ્રષ્ટિએ સંગીતની દ્રષ્ટિએ જોઈ તો 7 સુર હોય, સારે ગામા પદ ની સપા, તો એ 7-7 સુરમાં આ ચોપાયો ગઈ શકાય છે, એટલા માટે રામાયણ લખતા પહેલા 7 મંત્રો લેખા. એમાંનો પહેલો મંત્ર વંદે વાણી વિનાયક. તુલસીદાસજી મહારાજ કહે છે કે રામાયણ લખું છું, તો એને પહેલા વંદન કોને કર્યા? વાણી. વાણી કહેતા સરસ્વતી, વિનાયક કહેતા ગણપતિ. વંદે વાણી વિનાયકો, હે ગણપતિ, હે માં સરસ્વતી, હું તમને બેને વંદન કરું છું, મને આશીર્વાદ આપજો. કેમ બેને વંદન કર્યા? એનું એક કારણ, વાણી સરસ્વતીમાં વાણી આપે, જ્ઞાન ન આપે,
અને ગમે એ વાણી સારી હોય, જ્ઞાન ના હોય તો બાપી મારે ગમે તે બોલે. અને ગમે એવું જ્ઞાન હોય, ગણપતિ જ્ઞાન આપે, ગમે એવું જ્ઞાન હોય બરાબર, પણ વાણી જ ના હોય તો બોલતા જ ના આવડતું હોય માઇક ઉપર તો એ જ્ઞાન પડ્યું રે. તેમ આપણા દેશમાં બન્યું રામકૃષ્ણ પરમહંસ, પરમ વિદ્વાન હતા પણ એ પ્રવચન આપણે ન શકતા. વિવેકાનંદે બધું એનો વિસ્તાર કર્યો. એટલે તુલસીદાસજી મહારાજ કે સરસ્વતી માં તમે મને વાણી આપો, ગણપતિ તમે જ્ઞાન આપો, મારે રામનું ચરિત્ર કેવું છે. અને એ જ્ઞાન અને વાણી લઈ અને હવે તુલસીદાસજી મહારાજ બાલકાંડ લખવાની શરૂઆત કરે છે. રામાયણના રામાયણ લખતા પહેલા તુલસીદાસજી મહારાજે બધાને વંદન કર્યા છે, એક પણ વ્યક્તિને બાકી મૂક્યો નથી. આ હવે એની વંદનાની શરૂઆત થાય છે. એ પહેલા તુલસીદાસજી આ એક શ્લોક નો અર્થ કરે છે. આ શ્લોક આપણે ભણવામાં આવતો. મુખમ કરો તિવાચલમ પંગુ લંગતે ગિરિમ યત કૃપાતહં વંદે પરમાનંદમ માધવ. આ શ્લોક નો અર્થ શું થાય? મુખમ કરો તિવાચલમ એટલે કે મૂંગો માણસ ચાલવા લાગે, પંગુ મુખમ કરો તિવાચલમ એટલે કે મૂંગો માણસ બોલવા લાગે, પંગુ લંગે તે. હે પ્રભુ, કયો લંગડો માણસ કે આખા ગામમાં આટા મારતો હોય, પણ જ્યાં ભગવાન નું કામ આવે લંગડો થઈ જાય. આપણું કામ ને હું આપણું નહીં પત્યા, તમે બધા કરો ભગવાન એને તમે પગ આપો. એવા માણસ ને ચાલતો કરો, આમ બધે જતો હોય, મંદિર ને જતો હોય, મંદિર માટે જે લંગડો હોય, ભગવાન ની સેવા માટે જે લંગડો હોય એને તમે પગ આપો. મૂંગો એટલે કેવો મૂંગો? આખા ગામ ને પંચાયત કરતો હોય, બધું બોલતો હોય, પણ ભગવાન નું નામ લેવાનું થાય પણ મૂંગો થઈ જાય. એવા માણસ નું પ્રભુ તમે કૃપા કરો, એને તમારું નામ લેતો કરો. એ વાત આ ગણે તુલસીદાસજી લખે છે. અને પછી તુલસીદાસજી જેને માતા પિતા માને છે એવા ભગવાન ભોળાનાથ અને પાર્વતી ને તુલસીદાસજી વંદન કરે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ કથાના અમુક નિયમ હોય છે જે હું તમને કહી દઉં. તો પહેલું ફરી તમને કહું, પોણા ત્રણે મંડપમાં આવી જવાનું આ તમારે જવાબદારી રહેશે. આવજો, બીજા લેતા આવજો. એક વાત. બીજું, કથામાં આવો એટલે હું આવું પહેલા પોથીની પરિક્રમા કરો. આજે પોથી છે ને, પોથી આ વ્યાસપીઠ, વ્યાસપીઠની 108 પરિક્રમા તમે કરો એટલે એક તીર્થ યાત્રા કર્યાનું પુણ્ય છે. આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. આ 108 પ્રદક્ષિણા તમે કરો, ભાઈ હોય બેન હોય બધા કરી શકે. ખોખા ચોકલેટ ખોખા દાણા લઈને આવો તમે 108 ગણી લાવો, કરે થી એક પ્રદક્ષિણા એક મુકતા જાવ, એવી રીતે તમે ગણતરી કરો તો થઈ શકે. 108 પરિક્રમા તમે કરો આની વેલા વેલા, તો ચાલુ કથા તો ન થાય, તમે સમજો વેલા તમારા ગામમાં આ તીર્થ આવ્યું છે તો આ મફતનો લાભ છે. એ ખાસ આયોગ્યનો લેજો કાલથી, પરિક્રમા કરજો. એક બીજું કે કથામાં તમે આવો ને બહેનોને, ખાલી અહીંથી અવાય નહીં, ખાલી અહીંથી એટલે અનાજ લાવવું પડે, મુઠી અનાજ લાવવું પડે. એ અનાજ મારે લઈ જવાનું નથી, ચોક કરવા એમનું કાઢ્યું લેવાનું, પાછા મૂર્તો બાવા ને એટલે એ કઈ અહીં નહીં આવે, પણ તમે અનાજ લઈને આવજો. શું કામ અનાજ લાવવું પડે બહેનોને? એનું તમને કારણ કહું. તમારા ઘરે સવારમાં સાધુ આવે, આપણે લોટ આપીએ છીએ ને, કેમ બહેનો જ લોટ આપે ભાઈઓ ના આપે? એનું કારણ શું? એનું કારણ એ છે કે સવારમાં ઉઠે એટલે ભાઈઓ કરતા બહેનોથી પાપ ઝાઝા થાય છે. મારી વાતમાં ધ્યાન આપજો, બહેનોથી પાપ ઝાઝા થાય. કયા કયા પાપ થાય? ઉઠે ત્યાંથી એક કલાકમાં બહેનો 5 પાપ કરે. એક, ઉઠીને તરત તમે શું કરો? હંજવારી કાઢો. તો હંજવારી કાઢો એટલે રાતે ઓલા બલ્બ ના કે ટ્યુબ ના પ્રકાશમાં જે કઈ જીવડા હોય એ તરફડિયા મારતા હોય એ તમારો હાથ ફરે પે હાજર પતી જાય બરોબર. એટલે પહેલો પાપ.
બીજું પાપ હવે ગેસ આવી ગયો, ચૂલો સળગાવો, સાણા લાકડામાં જીવડા હોય એ મરી જાય, બીજું પાપ લાગે. ત્રીજું પાપ, તમે પાણી ભરવા જાઓ એટલે વેણાથી આપણે પાણી ભરીએ, પછી પાણી ભરી લીધા પછી વેણા નામ નીચોવીએ, એટલે પાણીમાં જે જીવડા હોય એ વેણામાં રહેતા હોય, એ આમ તમે કરો એટલે બધા જીવડા મરી જાય. આ તમારું ત્રીજું પાપ, બરાબર. તમે આ બાજુ જોશો ને ભાઈઓ, તમારે તો કઈ કહેવા જેવું જ નથી, આ તો બિચારા પાંચ જ પાપ કરે છે, તમે તો રહેવા જ દો. એટલે મોઢામાં લે તો એનું પણ પાપ લાગે છે. આવા પાંચ પ્રકારના પાપ બહેનોને ઉઠી નથી લાગે, બરોબર. પછી હવે તમે પાપનું નિવારણ કરવા ક્યાં જાઓ? આપણે ગામડામાં રહેતા હોય, કોઈ મંત્રો તંત્ર જાણતા ના હોય તો એ પાપ માંથી મુક્તિ કેમ મળે? તો સવારમાં આપણા ત્યાં કોઈ સાધુ બ્રાહ્મણ આવે એટલે આ પાંચ પાપ થયા છે એટલે પાંચ આંગળીથી આપણે લોટ આપીએ, પૂર્ણ કરીએ એટલે પાંચે પાંચ પાપ ભસ્મ થઈ જાય. એટલા માટે લોટ દેવાનું માયતન છે. એટલે બહેનો તમે કાલ આવો એટલે અનાજ લેતા આવજો, એટલે પછી આપણે આયોજો કોઈને જે કરવું હોય તે, હું તો નથી લઈ જવાનો, અને આપણે થોડે ઘણે થાય એ નથી એટલે હું તમને વાત કરું તો ન કરું. અમારા રસોયા સ્ટાફ, દુકાનમાં અમારા સ્ટાફનો પણ તમને થોડો પરિચય આપી દઉં. આ હાર્મોનિયમ ઉપર જે છે પેટી ઉપર, એમનું નામ છે જગદીશસિંહ, પોતે રજપૂત છે, અઢવાણના. ભગવાન ભોળાનાથને વંદન કર્યા, પાર્વતીને વંદન કર્યા, અને હવે તુલસીદાસજી પોતાના ગુરુને વંદન કરે છે. અહીંથી રામાયણની પહેલી ચોપાઈ ચાલુ થાય છે. બોલો, જૂનાગઢની કથાની વાત, 1.5 વર્ષે ચોપાઈ આવી ગયા. ઓ કોરોના તમને બહુ નેડો, 1.5 વર્ષે આપણે આવ્યો હતા, પરમાર સાહેબની કથા કરી હતી ને, હાડા કાશો કરું દવાખાનું. બોલો, હું ગાંડા રામાયણની પહેલી ચોપાઈ અહીંથી ચાલુ થાય છે. તુલસીદાસજી મહારાજ પહેલી વંદના ગુરુને કરે છે. ગુરુ પદ પદ્મ પરાગ ઢાંકી લાવજો, પ્રસાદી લાવો ને ઢાંકજો. વંદન ગુરુ હે સુચી સુવાસ સરસ અનુરાગ રામને દીવો કરો તો રામને મળે, હનુમાનજીને દીવો કરો તો હનુમાનજીને મળે, માતાજીને દીવો કરો તો માતાજીને મળે, પણ સદગુરુને દીવો કરો તો 33 કરોડ દેવતાઓને મળી જાય. આ સદગુરુ પહેલો સદગુરુનો મહિમા ગાયો તુલસીદાસજી મારે. હા, ગુરુ કોને કહેવાય, બરોબર. અને ગુરુ ન કર્યા હોય શું થાય? સુકન શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તમે સારા કામે જતા હોય અને કોઈ ગુરુ વગરનો નુગરો માણસ તમને સામો મળે તો એના જેવા મોટા મોટા કોઈ અપશક્ન નથી. જ્યાં તમારી શ્રદ્ધા, ગુરુ દરેકને હોવા જોઈએ. આપણે સાયલા લાલજી મહારાજ, લાલજી મહારાજ નો એક શિષ્ય, એનું નામ સાંકળો ભગત, એને દેશી ભાષામાં ગુરુ નો મહિમા લખ્યો. ગરબી ગરબી છે, મરણીમાં ગવાતી ગરબી. સાંકળો ભગત કે શું કે છે, મરણ તમને કે છે, શું કે છે? એ ગુરુ વિના નુગરા નર ક્યાં ફરો રે, ગુરુ વિના નુગરા નર ક્યાં ફરો રે, ગુરુ વિના નુગરા નર ક્યાં ફરો રે, ગુરુ વિના નુગરા ફરે ફરે મનુ
મનુષ્ય દેહ નહીં ધરો. દરેકને ગુરુ હોવા જરૂરી છે. જો ગુરુ વગરનો માણસ મરી જાય તો શું થાય? એટલે ગુરુ આખી જિંદગી કરાયા જ નથી અને એ માણસનું મૃત્યુ થાય તો શું થાય? ગરુડ પુરાણ વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો ખબર હોય, ગરુડ પુરાણ માં 27 પ્રકારના નરક નું વર્ણન છે. એમાં એક નદી બતાવી છે, એ નદીમાં નકરા ધગધગતા અંગારા છે, એ નદીનું નામ છે તરવેણી. જો તમે ગુરુ નહીં કર્યા હોય તો શું થશે? એ ધગધગતા અંગારા વાળી નદી જેમાં નકરી આગ છે એમાં તમને નાખવામાં આવશે. હે જય તરવેણી માતા મને તાર છે રે, જય તરવેણી માતા મને તાર છે, જય તરવેણી માતા મને તાર છે રે, જય તરવેણી માતા મને તાર છે, જય તરવેણી માં તમને તાર છે. પછી એટલે કે અટકશે નહીં, આગળ શું થશે? હે જમલોઢા નિહા કરે મારશે રે, જમલોઢા નિહા કરે મારશે રે, ગુરુ ન કરાય હોય ની આ દશા થશે કેવી? તરવેણી માં જઈને તારશે રે, જઈ તરવેણી માં તારશે રે, હે જમલોઢા નિહા કરે મારશે રે, ગુરુ વિના ડુગરા નર ક્યાં ફરો રે, ગુરુ ગુરુ દરેકને હોવા જોઈએ. રામાયણ માં આ સુધી વાત એક ચોપાય છે. તુલસીદાસજી કહે છે, શું કહે છે? ગુરુ બિન ભવનિધિ તરહીન કોઈ, શ્રી રામ જય રામ જય જય રામ, હે ગુરુ બિન ભવનિધિ તરહીન કોઈ, શ્રી રામ જય રામ જય જય રામ, હે શિવ બિરંતર વિષ્ણુ કિમિ હોઈ, જય રામ જય જય રામ. રામાયણ એમ કે છે, રામાયણ ની ચોપાય, ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, એટલે કે ગુરુ વગર ભવ સાગર કોઈ તરી શકતો નથી. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, ગુરુ વગર કોઈ તરી શકતું નથી. અને બીજી વાત શું લખી? શિવ બિરંતર વિષ્ણુ કિમી હોય, મારે તમારે ગુરુ ની જરૂર પડે એટલું જ નહીં, શિવ બિરંતર વિષ્ણુ કિમી હોય, એટલે શિવ વિષ્ણુ અને બ્રહ્મા એને પણ ગુરુ ની જરૂર પડે. ગુરુ વગર આ જગત માં કોઈને ચાલતું નથી એમ તુલસીદાસજી કહે છે. ગુરુ દરેક ને હોવા જોઈએ જ્યાં તમારી સંસ્થા હોય. આપણું પીપરી ધામ સવારામ બાપા એમના પરંપરામાં ભરદાસ બાપુ પ્રજાપતિ સંત, આ ગામમાં પણ 50 ઘર પ્રજાપતિ સમાજના છે. એ ગુરુ મહિમા ઉપર ઘણી વાતો લખી, એમાં એક કડી મને બહુ ગમે ભરદાસ બાપુની. આ ભરદાસ બાપુની ગરબી છે. એ મારા સદગુરુ વિના ને હું તો આંધળી રે, એ મારા સદગુરુ વિના ને હું તો આંધળી રે, એ મારા સદગુરુ વિના ને હું તો આંધળી રે, એ મારા સદગુરુ વિના ને હું તો આંધળી રે, મને શેરી મળી હાવ સાકડી રે, મને શેરી મળી હાવ રે, મારા ગુરુજી વિના ને હું તો આંધળી રે, એ મારા ગુરુજી વિના ને હું તો આંધળી રે. ગુરુ હોવા જોઈએ. ગુરુ કર્યા વગરનો માણસ સામો મળે તો એ બહુ મોટા અપશકન માનવામાં આવે છે. માટે તમારે જ્યાં શ્રદ્ધા તમારો વિશ્વાસ હોય ત્યાં ગુરુ કરાવો. ચાર વસ્તુ ક્યારે બદલવી નહીં, હું તમને આ કથામાં કહું છું, યાદ રાખજો. નિષ્ઠા બધાયમાં રાખો, પ્રતિષ્ઠા એકને જ આપો. આ જલારામ બાપાના શબ્દો છે. નિષ્ઠા બધાયમાં રાખો, પ્રતિષ્ઠા એકને જ આપો. જલારામ બાપા એવું કહેતા, નિષ્ઠા બધાય પ્રતિષ્ઠા એકને જ અપાય, બધાને બધાને પ્રતિષ્ઠા ના અપાય. ત્રણ ચાર વસ્તુ કોઈ બદલાય નહીં, ગુરુદ્વારો કોઈ ન બદલાય. તમે જ આ કંઠી, તમારા વડવાઓ જ આ કંઠી બંધાવતા હોય, અહીંયા જ કંઠી બંધાવાય. આ
તમને કોઈ આવીને એમ કે તમારા ગુરુ આમ છે તેમ છે, એ બીજા માટે તમારા ગુરુ જે હોય તે, પણ તમારા માટે તમારો ગુરુ ભગવાન હોવો જોઈએ. આને વિશ્વાસ કહેવાય. દુનિયા જે કેવું જ્ઞાન, તમારા માટે તમારો ગુરુ ભગવાન. એટલે ગુરુદ્વારો ક્યારેય ન બદલાય. જ્યાં તમે કંઠી તમારા પેઢીઓથી કંઠી બંધાતી હોય ત્યાં જ બંધાવાય. કળજુગ છે અત્યારે, ભગવાન બતાવે એવું બની શકે, બદલાય નહીં. ગુરુદ્વારો ન બદલાય, ગુરુ હોવા જ જરૂરી છે. બીજું, આપણે તો બધા પરિવાર જેવા છીએ એટલે કોઈ એવી કોઈ વાત નથી, પણ હું મારી તમને વ્યક્તિગત વાત કરું કે તમે 9 દિવસ કથા સાંભળો, તમને મજા આવે, નામથી ગુરુની વાતો થઈ હોય, તો હું તમને એક વાત નો ચોક કરી નાખું, હું કોઈ દી કોઈને કંઠી બાંધતો નથી. હો, એટલે ઉતારે કોઈ કંઠી બાંધવા આવું નહીં. તમે જ્યાં માનતા હોય ત્યાં તમારે માનવું. ગુરુ એવી કંઠી એ પરંપરામાં હું પડવા માંગતો નથી. હા, ગુરુજી ના નામ ને હો માળા છે લોકમાં, ગુરુજી ના નામ ને હો માળા છે લોકમાં, હે નારાયણ નામ ને હો માળા છે લોકમાં, નારાયણ નામ ને હો તમે મો નામના સંશય નો નાશ કરો છો બ્રાહ્મણો, એટલે રામાયણ લખતા પહેલા જગત ના તમામ બ્રાહ્મણો ને મારા વંદન. અને હવે તુલસીદાસજી મહારાજ રામાયણ લખતા પહેલા જગતના સાધુઓને વંદન કરે છે. સાધુ ચરિત્ર સરસ કપાસો, જય રામ જય રામ, સરસ ગુણ કલમય, પૃથ્વી ઉપર અવતાર લઉં છું. વાદળા વરસાદ આપે છે એ મારા તમારા માટે નહીં, પણ આ આ જગતમાં સાધુ પુરુષો જીવે છે એના પુણ્ય પ્રતાપે વરસાદ થાય છે. ઝાડવાઓ ફળ આપે છે એ મારા તમારા, એમ કે છે મારા તમારા માટે નહીં, પણ આ જગતમાં એવા પવિત્ર આત્માઓ રહે છે એના પુણ્યના પ્રતાપે ઝાડવાઓ ફળ આપે છે. સાધુ ચરિત્ર સરસ કપાસુ, તુલસીદાસજી મહારાજે સાધુ ને વંદન કરતા પહેલા એમ લખો, હે સાધુઓ તમારા ચરિત્રો કેવા છે. સાધુ ચરિત્ર સ સરિસ કપાસુ, એટલે કે તમારા ચરિત્ર કપાસ કેવા છે. કપાસ તો સફેદ હોય. તુલસીદાસજી ને કોઈ પૂછ્યું કે તમે સાધુ ના ચરિત્ર ગુલાબ જેવા કેમ નો કીધા, કે ના ગુલાબ માં કાંટા હોય તો કપાસ જેવા કેમ કીધા. તુલસીદાસજી એટલા માટે કપાસ જેવા કીધા કે કપાસ માંથી કાપડ બને અને કાપડ સફેદ હોય, મારા દેશના સંતોના ચરિત્ર સફેદ હોય, ઉજ્જવળ હોય. અને આપણે બધા જાણીએ છીએ કે સફેદ માં કોઈ દાગ પડે તરત દેખાય. આ જગત બે તેનું ધ્યાન બહુ રાખ્યા, જવાન દીકરી, વિધવા બાઈ, જગત ના સાધુ બહુ ધ્યાન રાખે. તુલસીદાસજી મહારાજે ખટપટિયાને વંદન કર્યા. બોલો, રામાયણ લખતા પહેલા તુલસીદાસજી મહારાજે ખલ ખલ કહેતા ખટપટિયા, ખટપટિયા માણસો ને પણ વંદન કર્યા. શાબાશી આપી. બોલો, જગત ના ખટપટિયા માણસો ને તુલસીદાસજી રામાયણ લખતા પહેલા વંદન કર્યા અને શાબાશી આપી. શું કામ શાબાશી આપી? હે ખટપટિયા માણસો, તમારું જીવન કળા જેવું છે.
ઓલા કરા પડે ને આપડે આકાશ માંથી શિયાળામાં. એટલે ખરપટિયા માણસો નું કામકાજ કરા જેવું હોય, કર ઉપર થી પડે, જીરામાં પડે, જીરાનો નાશ કરી નાખે. પાકનો પરિવાર અને એક રાવણનો પરિવાર, એ ચારે પરિવારે વંદન કરતા પહેલા તુલસીદાસજી રામાયણ લખતા પહેલા સૌ પહેલા વંદન કૌશલ્યાજી કરે છે. બંધ કૌશલ યાદિ પ્રાતિ જય જય રામને આવું છે, કૃષ્ણ ને આવું છે, હનુમાનજી ને પણ આવું છે. તમારે જાણકારી માટે આખી રામાયણ માં જનક જેવો કોઈ યોગી નહીં. હો જનક જનક છે. આ તો અમારી પાસે સમય ન હોય બધું અમે બોલી ન શકીએ, પણ કોઈ બેઠા હોય સદગુરુ ના બંદા અને વાંચવાનો શોખ હોય એક વાર અષ્ટવક્ર ગીતા વાંચજો. જનક ના ગુરુ અષ્ટવક્ર અને જનકજી નો સ્વાન, શું ભયંકર જનકજી સવાલો કર્યા છે અને શું અષ્ટવક્ર ઋષિ જવાબ આપ્યા છે. જનક જનક છે. જનકજી ના દરબારમાં રોજ કથા થતી. જો કેના ઘરે સીતાજી અવતાર લે, તમે જો એમ નામ કે સીતાજી જન્મ ન લે, એનો પિતા માં કેવી તાકાત હોય. જનકજી ના દરબારમાં રોજ કથા થાય, પછી બીજા અને નિયમ એવો કથાનો, જનકજી આવે પછી કથા ચાલુ થાય, તાકોદી ન થાય, બીજા બધા ભલે આવી જાય પણ જનકજી આવે પછી જ કથા ચાલુ થાય. આ બહેનો એવું કે જે બીજા હતા ને બાવા સાધુ, એને વાંધો પડ્યો કે આપણે સંન્યાસી, જનક તો સંસારી છે અને એની રાહ જોવાય, આપણી રાહ ના જોવાય, આપણે આવી રીતે અષ્ટવૃષ્ટિ કથા કહેતા નથી. આ ચર્ચા થઈ, આ ચર્ચાની ખબર ગુરુજીને પડી અને કથા ચાલુ થઈ અને ગુરુએ લીલા કરી. કેવી લીલા કરી? આખું જનકપુર સળગાઈ ગયું, આખું જનકપુર સળગવા માંડ્યું. કથા ચાલુ, જનકપુર સળગ્યું. એટલે બધા બાવા દોડો માંડ્યા, કોઈ કે મેરી ઝોલી જલ જાયગી, કોઈ કે મેરી પવન પાવડી જલ જાયગી, બધા દોડ્યા. જનકજી ઉભા ન થયા. ગુરુજીએ કીધું એના ઘરે સીતાજી ના જન્મ થયા. તુલસીદાસજી મહારાજ એક ચોપાઈમાં જનકના પરિવારને, આખા પરિવારને વંદન કરે છે. અને હવે બધાને તુલસીદાસજીએ ચારે ચાર ભાઈઓને વંદન કર્યા છે. એમાં સૌ પહેલા ચાર ભાઈમાં સૌ પહેલી વંદના તુલસીદાસજી રામાયણ લખતા પહેલા ભરતજીને કરી છે. શું કામ ભરતજીને વંદન કર્યા? ભરતજી તો ત્રીજો નંબર છે, પણ આખી રામાયણમાં ભરતજી જેવા કોઈ સંત નહીં. 108, 1008, બ્રહ્મનિષ્ઠ, પરમ પૂજ્ય, ધર્મ ધુરંધર, મહંત, મા મંડલેશ્વર, આ સાધુને અપાતી તમામ ઉપમાઓ જેની આગળ નાની પડે એવો કોઈ રામાયણમાં સંત હોય તો ભગવાન રામના ભાઈ ભરતજી છે. ભરત ભરત બોલો એટલે ગમે ત્યાંથી ખાવાનું આવે, આવું રામાયણમાં લખ્યું. ભરતના નામમાં એટલે તાકાત છે. એક ગામ થી બીજે ગામ ગયા હોય અને ખાવાનો મેળ ન પડ્યો હોય અને 11 વખત તમે ભરત ભરત બોલો એટલે ગમે ત્યાંથી ખાવાનું આવે. પણ શરત એટલી કે તમે કોકને ખવડાવી હોય તો એટા જે કુતરો ન માર્યું બોલતા જ નહીં. ભરત આપણે કોકને ખવડાવવું પડે, આપણે કોકના ઘરે હાથ ધોયા હોય એના નિયમ જ લાગુ નથી પડતો. ભરતજીને વંદન કર્યા, શત્રુલાલજીને વંદન કર્યા, લક્ષ્મણજીને વંદન કર્યા, ભગવાન રામને વંદન કર્યા.
રાજીવન રામ ને વંદના છે. રાજીવ નયન ધરે ધનુષાયક શ્રી રામ જય રામ જય જય રામ. રાજીવ નયન રામજીને ઉપમા આપી. રાજીવ એટલે કમળ થાય, નયન એટલે આંખ. હે ભગવાન રામ, તમારી આંખો કમળ જેવી છે. નવરાત્રી બેઠેલા આગળ આપણે કથામાં આવશે. શક્તિ નું અનુષ્ઠાન ભગવાન રામે પણ કર્યું છે. અને એવું બન્યું કે નવે નવ દિવસ અલગ અલગ પૂજા થી માતાજીને ખુશ કરવાના. એમાં નવમો દિવસ જો પૂજા કોને કહેવાય, અનુષ્ઠાન કોને કહેવાય, સાંભળજો વાતને. નવ દિવસ રોજ અલગ અલગ ફૂલથી માતાજીની પૂજા રામજીને કરવાની. નવમો દિવસ હતો છેલ્લો દિવસ માતાજીને આશીર્વાદ આપવાના હતા રામજીને, એ દિવસ હતો. અને તે દિવસે ભગવાનને માતાજીને કમળના ફૂલ ચડાવવાના હતા. સીધા ફૂલ ચડાવવાના હતા કમળના. લક્ષ્મણજીને કીધું કમળ લઈ આવ સરોવરમાંથી. લક્ષ્મણજી કમળ લેવા ગયા પણ કમળ ક્યાંય મળ્યા નહીં. અનુષ્ઠાનનો એક નિયમ છે આપણા કથા. જો અનુષ્ઠાનની કથા હોય એમાં ટેમ ટુ ટેમ ચાલુ પડે. અનુષ્ઠાનમાં જે સમયે જે વસ્તુ જે મુહૂર્તે જે વસ્તુ માતાજીને ભગવાનને ચડવી જોઈએ એ ટાઈમે ચડી જવી જોઈએ, તો જઈને અનુષ્ઠાન. કમળના ફૂલ તો મળશે નહીં. ભગવાન રામ કે મારી બે આંખો માં શક્તિને ચડાવી મારું અનુષ્ઠાન પૂરું કરી શકશે. અને જા આમ પાતામાં તીર કાઢી અને ભગવાન આંખો ચડાવવા જાય માતાજીને, ત્યાં ચંડી પસંદ થઈ અને કીધું રાઘવ મારા તને આશીર્વાદ છે, જા વિજયી ભવ. શક્તિ તારો પંજો પૂજાય ચાલાના કુળમાં. શક્તિ તારો પંજો પૂજાય ચાલાના કુળમાં. હે શક્તિ તારો પંજો પૂજાય ચાલાના કુળમાં. શક્તિ તારો પંજો પૂજાય ચાલાના કુળમાં. હે તલવારું પૂરણ બંધાય રાણા નારાજમાં. તલવારુ ના તોરણ બંધાય. ભરદ્વાજી મહારાજ ત્યાં કુંભ નો મેળો ભરાણો છે. કુંભ નો મેળો કેમ ભરાય? મેળો એટલે શું? ચલો મેળો આપણે કહીએ તેણેતર નો મેળો કે તમારા ડેમે મેળો ભરાય છે. મેળો એટલે શું? મેળો એટલે જેમાં પોતાની મેળે મેળે માણસો ભેગા થાય એનું નામ મેળો. એમાં કોઈ આમંત્રણની જરૂર ન હોય. તેને તને મેળે કોઈ કંકોત્રી આવી? જેમાં પોતાની મેળે મેળે માણસો ભેગા થાય એનું નામ મેળો. કુંભનો મેળો એટલે શું? એટલે ભાગવતજીમાં કથા છે. સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને અમૃત નીકળ્યું. જો એ અમૃત રાક્ષસો પી જાય તો રાક્ષસો અમર થઈ જાય. રાક્ષસો અમૃત ન પીવે એટલા માટે અમૃત નો કુંભ લઈ અને ઇન્દ્રનો પુત્ર જયંત આકાશમાં ઉડ્યો તો એ કુંભમાંથી ચાર જગ્યાએ અમૃત પડ્યું. પહેલું ટીપું હરિદ્વારમાં પડ્યું, બીજું ટીપું ઉજ્જૈન, ત્રીજું નાસિક અને ચોથું ટીપું અલ્હાબાદમાં પડ્યું. એટલે કુંભમાંથી અમૃતનું ટીપું પડ્યું એટલે એને કુંભનો મેળો કહેવાય છે. એવો કુંભ નો મેળો છે. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે ભરદ્વાજ ઋષિ નો આશ્રમ છે. ભરદ્વાજ મુનિ વસહિ તયા ભરદ્વાજ ઋષિ કથા કહેવાના છે. જે માણસ કથા કહેવાનો હોય એ કથાકાર કેવો હોય એનો ગુણ નું આ વર્ણન છે. કથાકારમાં આ બધા ગુણ હોવા જોઈએ. કયા કયા? તપસ સમ દમ દયા નિધન શ્રી રામ જય રામ જય રામ.
તપસ એટલે કે તપસ્વી હોવો જોઈએ, એનો કઈક તપ હોવો જોઈએ. જે કોઈ કથા કરતા હોય એનામાં કઈક એના એના જીવનમાં તમને તપ દેખાવું જોઈએ. કારણ કે વ્યાસ ગાદી છે, દધીચી ઋષિની પાસળીઓમાંથી બનેલી આ ગાદી છે. બીજો ગુણ કથાકાર નો સમદમ, એનામાં સમજણ હોય જોઈએ. તાપસ સમદમ દયા નિધાના, પાછો દયાળુ હોવો જોઈએ. કથાકાર હોય, તપસ્વી પણ હોવો જોઈએ, દયાળુ પણ હોવો જોઈએ, અને બધાને સમજી શકવાની એનામાં ભાવના હોવી જોઈએ. એવા સંત એક છે, એનું નામ છે ભરદ્વાજ ઋષિ, જેનો આશ્રમ છે એમનામાં આ ગુરુમોનો સંશય છે. તમે સંશયનું સમાધાન કરો કે કયો સંશય, તો સંશયની રજૂઆત કરે છે એક રામ અવધેશ કુમાર અને જે એનું ચરિત્ર આખું જગત જાણે છે ઈ રામ, અને જેની પૂજાઓ થાય છે ઈ રામ, બે એક જ કે અલગ અલગ? મહારાજ મને આ સંશય. અને હવે રામાયણ પછી રામકથાની શરૂઆત થાય. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજી રામકથા કહે છે, પણ રામકથામાં પેલા શિવ કથા આવે છે, પછી રામજીની કથા આવે છે. તો કાલ આપણી કથામાં શિવ કથા આવશે. આપણો 6 વાગ્યાની આજુબાજુ સમય થઈ ગયો છે, એટલે કોઈ પ્રસંગ હશે તો આપણે લંબાવશું, પણ પ્રસંગ નહીં હોવાથી અહીં આપણે વિધિવત તમને એક વાત ચોક્કસ કહું, આ કોઈ હારું લગાડવાની વાત નથી. વ્યાસપીઠ ઉપરથી ખોટું બોલાય પણ નહીં. મારા જીવનમાં લગભગ આવી ઓછી કથાઓ થઈ હશે કે પહેલા દિવસે આટલી કથા મેં વાંચી હોય. પેલા દિવસે હામાં હમ જ જાય બધું, આ નાચવામાં કૂદવામાં વધી વધીને એક કલાક માન વધે. રાઈટ 3-3.5 કલાક આપણી કથા થયા, એટલે હનુમાનજી મહારાજની કૃપા. તો હવે પાટલાની વાત મેં કરી એ લખાવજો, બીજું અનાજની વાત કરી લેતા આવજો, અને કથામાં રોજ કથા પૂરી થાય અને આરતી થશે. આરતી પછી પ્રસાદી વહેંચવામાં આવશે, એમાં કોઈને પણ પ્રસાદી લાવી હોય, કઈ પણ પ્રસાદી, તો કાંતિભાઈ, રામજીભાઈ છે, રમણીકભાઈ શેઠ છે, માત્રા બીજા ઘણા બધા આયોજકો છે, એમની પાસે એમને મળજો. અને એ ભગવાને તમને આપ્યું હોય તો વાપરવાનું ટાણું આપ્યું છે, એમાં તમે વાપરજો, પ્રસાદી લાવજો. તમારી પ્રસાદી આ ભગવાનની કથા સાંભળનાર વ્યક્તિના પેટમાં જશે, એનું પણ બહુ મોટું પુણ્ય છે. તો એ રીતે તમે ઓલું કરજો, તમારું નામ નોંધાશે અને કોઈ પ્રસાદી વ્યવસ્થિત હશે તો એનું નામ પણ માયકમાંથી બોલાશે, બરાબર? કાલ મુખ્ય જમાન રામજીભાઈનો પરિવાર, એમને કાલ 2:15 વાગે અહીં પૂજા માટે આવવાનું છે. બીજા કોઈ એમાં જોડાતા હોય તો એ રીતે જોડાજો. વિશેષ કઈ વાત કે બીજું કઈ સૂચન નથી ને? તો સૂચન હોય તો કહેજો મને, બરાબર? હા, પેલા પાટલાનો તો વાત છે, પણ પાટલા જે મેં કીધા એ પાટલા ફરજિયાત, આજ તો પહેલો દિવસ છે એટલે કાલ તમે પાટલા નોંધાવવાની શરૂઆત કરજો, અને પછી બધાએ પોતાના ઘરે જવાનું. અને ખાસ એક તમને મારી સૂચના કે પ્રસાદમાં જે કોઈ વસ્તુ હોય, ભગવાનનો પ્રસાદ, મહાપ્રસાદ આપણા માટે 56 ભોગ છે, પણ એ પ્રસાદ આય હેઠે ધોરાય નહીં અને કોઈના પગ નીચે ન આવે, એ તમે ધ્યાન રાખજો, એ મહાપાપ છે. હા, તો શું કહેવાય, આપણે આયોજન સુધારું જેની વાત છે. પહેલી વાત કે કથામાં હજુ છોકરાઓનો અવાજ ઓછો થયો નથી. વારંવાર હું આ ચર્ચા કરું તો પછી એમાં જ રહી જાય આપણે, એટલે જવાબદારી તમારી. છોકરાઓ બીજી પરિવાર
અને ભલુભાઈના પરિવારમાંથી કોઈ હાજર હોય કે હાલેડા પરિવારમાંથી કોઈ બોન દીકરી હાજર હોય કોઈ હોય તો ઝડપથી આવે. ભાખારી મેલડી માત કી જય, મેણબાય માત કી જય, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.